हेलो हेलो हेलो, माइक टेस्टिंग। हेलो, हेलो, माइक टेस्टिंग, 1 2 3। हेलो,
આજે 21 જાન્યુઆરી 2023 કવિશ્વર દલપતરામની 203મી જન્મ જયંતિ. આ નિમિત્તે કવિશ્વર દલપતરામને યાદ કરી વર્ષ 2023ના પ્રથમ મણકાની અને વાંચન પરબના 63મા મણકામાં હું ધનંજય દત્તાણી રાજકોટ નાગરિક બેંક વતી આપ સૌ વાંચનપ્રિય જનતાનું તેમજ ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી નિહાળી રહેલા સૌ શ્રોતાઓનું હાર્દિક સ્વાગત કરું છું. નવા વર્ષની નવા મણકાની શરૂઆત એક યુવા ગુજરાતી કવિ અને ગઝલકાર અનિલ ચાવડા તેમની એક કવિતાથી કરવી છે કે એ રીતે આ વર્ષ ઉજવીએ, એ રીતે આ વર્ષ ઉજવીએ, હૈયાથી હૈયું મળતા જે હર્ષ થાય એ હર્ષ ઉજવીએ, એ રીતે આ વર્ષ ઉજવીએ, કે ગત વર્ષોની ગાંઠ છોડતા હાથ ધ્રુજશે ભલે ધ્રુજતા, ગત વર્ષોની ગાંઠ છોડતા હાથ ધ્રુજશે ભલે ધ્રુજતા, કેલેન્ડરના પાને પાને દિવસ તૂટશે ભલે તૂટતા, ક્ષણે ક્ષણે ક્ષણના પથ્થર પણ પડતા રહેશે ભલે ને પડતા, શ્વાસે શ્વાસે ઉંમરના થર ચડતા રહેશે ભલે ને ચડતા, ક્ષણ દિવસો વર્ષો, ક્ષણ દિવસો વર્ષો નીચવતા જે નીકળે નિષ્કર્ષ ઉજવીએ, એ રીતે આ વર્ષ ઉજવીએ, કે કેટ કેટલી જાત ઘસાઈ ત્યારે થોડી ચમક મળી છે, કેટ કેટલી જાત ઘસાઈ ત્યારે થોડી ચમક મળી છે, જીવનની ઘૂઘરીઓ પણ બહુ અથડાઈ તો ખનક મળી છે, જરા મળ્યો છે રણકારો, જરા મળ્યો છે રણકારો તો રણકારાને કેમ ભૂલવો, આશાનો એક અણસારો છે અણસારાને કેમ ભૂલવો, યાદ કરીને ભૂતકાળનો એકે એક સંઘર્ષ ઉજવીએ, કે એ રીતે આ વર્ષ ઉજવીએ, હૈયાથી હૈયું મળતા જે હર્ષ થાય એ હર્ષ ઉજવીએ, એ રીતે આ વર્ષ ઉજવીએ. ખૂબ સરસ અનિલ ચાવડાની કવિતા. અને રાબેતા મુજબ આપણે આપણી પરંપરા મુજબ સૌ પ્રથમ એક વિડીયોને માણીએ, ત્યારબાદ આગળની રજૂઆત કરીએ. गुड मॉर्निंग प्रिंसिपल मैडम. ओ गुड मॉर्निंग मूर्ति सर, हाउ आर यू? बस मैडम, चल रहा है. एक्चुअली आपके साथ सिलेबस के बारे में कुछ बात करना है मैडम. मूर्ति सर, आपके क्लास का टाइम हो रहा है ना, कैन वी टॉक अबाउट इट लेटर? ओके मैडम. Did I come to the wrong classroom? No, sir. आज पेरेंट्स टीचर्स का मीटिंग है क्या? No, sir. Ritwik Reddy, Murthy sir's class, batch of 2003. Sir, you taught me the importance of foundation. That's why I'm a civil engineer today. Devika Ramachandran, Murthy sir's class, Sri Chaitanya batch of 2018. I was very tensed before my JEE advanced, but you helped me get through it, and today I am an IITian. You taught me the value of serving others, and that made me an IAS officer. Sri Chaitanya Principal Jyoti Sharma, Mr. Murthy's class, Sri Chaitanya batch 1992, your first student sir. Pichle 30 saalon mein you have changed countless lives sir, but we never got a chance to say thank you, so we thought
Thank you for making us who we are. Happy Teachers Day, sir. खूब सरस वीडियो चाणक्य जय बात की थी नहीं, साबित कर दो कि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। खूब सरस वीडियो जो आ साथ अपने आज नो वांचन कोट जो है कि मननी वातो मनमाज रही जाती हे एटले ज कदाच पुस्तक रूपे कहेवाती हे। खूब सरस आजनो वांचन कोट ने आ साथ आपणे वीती गयेला पाछला मणका उपर नजर नाखीए। वीती गयेला मणका नेक्स्ट छेल्ले आपणे 62मो मणको पुस्तक हतुं न हन्यते, मैत्रेयी द्वै रचित અને વક્તા હતા ડૉક્ટર દર્શનાબેન ધોળકિયા। અને આગામી મણકો કે જેની ઘણા બધા લોકો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને અમને પણ ઘણી બધી ફરમાઈશો આવી હતી, તો ફાઇનલી એ સમય આવી ગયો છે। આવતો મણકો 64મો તત્વમસી લેખક અને વક્તા ધ્રુવ ભટ્ટ। નેક્સ્ટ સ્લાઇડ। અને જે આપણે હમણાં એક શરૂઆત કરી છે કે નવો આયામ ઉમેર્યો છે કે કેટલાક ચૂંટેલા પુસ્તકોમાંથી આપને જો વાંચવા ગમે એવા પુસ્તકોની યાદીમાંથી એક રેફરન્સ માટે પુસ્તક આજનું છે, રૂજ અને રાહત આપતું રેસ્ક્યુ બુક બાય ડૉક્ટર નિમિત ઓઝા। નેક્સ્ટ સ્લાઇડ। ને વાત કરીએ આજના પુસ્તકની પ્રિયજન, તો એક એવું પુસ્તક છે કે જેણે લોકોને એકી બેઠકે બેઠવા અને રાત આખી ઉજાગરો વેઠવા મજબૂર કરી દીધું હોય એવું વર્ષ 1980નું। શ્રેષ્ઠ નવલકથાનું બિરુદ મેળવનાર આ પુસ્તક એટલે પ્રિયજન, કે માનવીય સંવેદના અને માનવીય સંબંધોને વાંચા આપતી એક અતિ સંવેદનશીલ પ્રણય કથા, કે ગુજરાતી વિષય ભણાવાતી લગભગ તમામ યુનિવર્સિટી કે કોલેજોમાં આ નવલકથાને પાઠ્યપુસ્તક સ્વરૂપે ભણાવવામાં આવે છે। કથામાં મુખ્ય ચાર પાત્રો છે, ચારુ, નિકેત, ઉમા અને દિવાકર, પણ આમ પાંચમું પાત્ર પણ છે। પાંચમા પાત્ર તરીકે દરિયો સમાંતર, લેખકે પુસ્તકમાં દરિયાને પ્રણયના પ્રતીક તરીકે પાંચમા પાત્રની એક ખૂબી આપી છે। પ્રથમ આવૃત્તિ પ્રિયજનની આવી હતી મે 1980માં અને હાલ અત્યારે 19મી આવૃત્તિ જાન્યુઆરી 2022માં આવી। આમ પહેલી અને 19મી આવૃત્તિ વચ્ચે ઓલમોસ્ટ 42 વર્ષનો સમયગાળો વયો ગયો, એવું કહેવાય કે એક આખી પેઢી વહી ગઈ, પણ છતાંય આ પુસ્તકને એ બંને પેઢી તરફથી મળેલો પ્રેમ એટલો જ અકબંધ અને અપાર છે એવું આ પુસ્તક, કે અતિશય લોકચાહના મેળવેલું પુસ્તક એટલે પ્રિયજન। અને વાત કરીએ આજના લેખક, પુસ્તકના લેખક, નેક્સ્ટ સ્લાઇડ, કે શ્રી વિનેશ દિનકરરાય અંતાણી, જેમનો જન્મ 27 જૂન 1946ના રોજ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના નવાવાસ ખાતે થયેલો। નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, સંપાદક, અનુવાદક, કટાર લેખક તેમજ છેલ્લા શબ્દમાં કહો અતિ સંવેદનશીલ સર્જક, એમના પત્ની ખુદ પુષ્પાબેન અંતાણી એ પણ એવું કહે છે કે અતિ સંવેદનશીલ સર્જક છે, કે પ્રાથમિક શિક્ષણ તેમણે નખત્રાણામાં અને કોલેજ શિક્ષણ તેમણે ભુજમાં મેળવેલું અને કારકિર્દીની શરૂઆત તેમણે ભુજના કોમર્સ કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે કરી હતી। ત્યારબાદ 20 વર્ષ આકાશવાણીના કેન્દ્રમાં પ્રોગ્રામ ડિરેક્ટર તરીકે જોડાયા અને સ્વેચ્છાએ સ્ટેશન ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા। સર્જક તરીકે કારકિર્દીનો પ્રારંભ તેમણે ટૂંકી વાર્તાઓથી કર્યો, ત્યારબાદ નવલકથાઓ, વાર્તા સંગ્રહો, રેડિયો નાટકો વગેરે લખ્યા। રેડિયો નાટકોમાં લીલાવાસનો ટહુકો અને માલિપા લખ્યા છે। અને આ નવલકથા લખવા પાછળ પણ એક ખૂબ રસપ્રદ વાત છે કે વિનેશભાઈ એવું કહેતા કે હું આકાશવાણીમાંથી રજાઓ લઈ અને નવલકથા લખવા બેસતો અને રજા લઉં ત્યારે પણ સ્પેસિફિક રીઝન પણ એ જ આપું કે નવલકથા લખવા માટે રજા લઉં છું। તેવું કહેવાય છે કે જ્યારે આ નવલકથા લખવા માટે, આમ તો આ નવલકથાનો જે બેઝ છે
એ તેમનું જે રેડિયો નાટક છે માલિપા, એની કથા વસ્તુ છે, એના આધારે પ્રિયજન પુસ્તકની રચના થવાની હતી. એટલે એવું કહેવાય છે કે જ્યારે રજા લે છે ત્યારે એક દિવસ જાય છે, બીજો દિવસ થાય છે કે આખી કથા વસ્તુ મનમાં છે પણ પ્રથમ શબ્દ જ ફૂટતો નથી, આવી તકલીફ. એટલે વિચારે છે કે આમને આમ દિવસો વયા જશે તો રજા મારે પાછી મૂકીને જવું પડશે. પણ બીજા દિવસના મધ્યાહનથી એક વિચાર આવે છે અને એક નવી જ કથા જન્મ લે છે કે જેનું નામ છે આસોપાલવ. એટલે એવું કહેવાય છે કે ત્રણેક દિવસમાં તેમણે આસોપાલવ લખી અને જેવી આસોપાલવ નવલકથા પૂરી કરી અને નેક્સ્ટ સીધું પ્રથમ દ્રશ્ય એના મનમાં જે સ્ફૂરે છે અને પ્રિયજનની શરૂઆત થાય છે. સતત 5 દિવસ 6 રાતનું એ થાક અને આશરે 9-10 દિવસની અંદર 2 નવલકથા લખ્યાનો સંતોષ, ખૂબ સુંદર એમની રજૂઆત છે કે તેમને માલિપા ઉપરથી આ રેડિયો નાટક માલિપા ઉપરથી આ પ્રિયજન લખ્યું આ દિવસો દરમિયાન. હાલ તેઓ દિવ્ય ભાસ્કરમાં પણ ડૂબકી નામે કોલમ લખે છે. વર્ષ 1993માં ધનજી કાંજી તથા કમા મુનશી સુવર્ણચંદ્રક તેમને મેળવેલ છે અને ધૂંધભરી ખીણ નવલકથા માટે વર્ષ 2000નો તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવેલ છે અને ગૌરવ પુરસ્કાર પણ તેમને મળેલ છે ગુજરાત સરકાર તરફથી. તેમની અન્ય કૃતિઓની જો વાત કરીએ તો તેમની અન્ય કૃતિઓમાં આસોપાલવ, કાફલો, દરિયોરણ પહાડ, નગરવાસી, લુપ્ત નદી, ઝીણા, સુનકાર, ભીતરનું આકાશ, નિર્વશ ધાડ રણજણવું, મારી સુલભા, સૂરજની પાર, દરિયો વગેરે છે. નેક્સ્ટ સ્લાઇડ. ને વાત કરીએ આજના આપણા વક્તા ડોક્ટર રમઝાનભાઈ હસણિયા કે જેમનો જન્મ 3 ડિસેમ્બર 1984ના રોજ થયેલો કચ્છના મોટી ખાખર ગામે. અર્વાચીન ગુજરાતી કવિતામાં આધ્યાત્મ ભાવનું નિરૂપણ ચૂંટેલી કવિતાઓના આધારે એ વિષય ઉપર શોધ કાર્ય કરી અને PhDની ઉપાધિ મેળવેલી. MA માટે કચ્છ યુનિવર્સિટીએ તેમને આચાર્ય યશવંત શુક્લ એવોર્ડથી પણ નવાજેલા છે. વર્ષ 2014થી તેઓ કચ્છના રાપર ખાતે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં તેઓ ગુજરાતી ભાષાના મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. જૈન ધર્મ વિશે ઊંડું જ્ઞાન ધરાવતા તેમજ જૈન ધર્મના આગમો તેમજ હિન્દુ ધર્મના મર્મજ્ઞ, સાહિત્ય અને ગાંધી અને વિનોબા વિશેના તેમના વ્યાખ્યાનો ખૂબ પ્રચલિત છે. ભુવનચંદ્રજી ઉપાધ્યાયના લેખોનો સંચય સાહિત્ય ઝરણું તેમજ રહુમાં નિરવતા નામે ડોક્ટર ગીતા જૈનના પુસ્તકોનો સંપાદન પણ તેમણે કરેલ છે. પ્રબુદ્ધ જીવન, શબ્દ સૃષ્ટિ, પરબ આદિમાં તેમના લેખો પણ પ્રગટ થતા રહે છે. એક એવા શિક્ષક અને પ્રાધ્યાપક કે જે શિક્ષણની સાથે ધર્મનું જ્ઞાન આપી લોકોને સહિષ્ણુતાના પાઠ ભણાવે છે, એવા આજના વક્તા ડોક્ટર રમઝાનભાઈ હસણિયાને હું આમંત્રણ આપું કે નિખાલસ હાસ્યનું જેના મુખ પર સતત છે સ્થાનભાઈ, નિખાલસ હાસ્યનું તેમના મુખ પર સતત છે સ્થાનભાઈ, કે સ્ટેજ ઉપર આવો છે આપનું સન્માન ભાઈ, કે તાળીઓના તાલ અને શબ્દોનો હાર લઈ સ્વાગત કરું છું હું આપનું રમઝાનભાઈ, ડોક્ટર રમઝાન હસણિયા. સામે પ્રિયજનો, પાછળ પ્રિયજન, હાથમાં પણ પ્રિયજન, પ્રિયજનોથી ઘેરાયેલો હું અને તમે બધા. પ્રેમમાં માણસ મૂંઝાઈ જતો હોય છે, પહેલી અનુભૂતિ આ. એટલે એવી જ એક મૂંઝવણ અંદર ગુળગુળ 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 કરી રહી છે અને મારે પ્રિયજનની વાત માંડવાની છે. આ ગુળગુળ તમારા સુધી પહોંચશે એનું કારણ તમે બધા પ્રિયજનને પીને બેઠા છો. અહીંયા જેટલા બેઠા છે
એમાંથી એટલા બધા ચહેરાઓ લગભગ પ્રિયજન જ છે, અને ઉમામાંથી ચારુ થવા જઈ રહેલી નિયમતને પણ હું સાથે લાવ્યો છું. લગ્ન થયા ત્યારે મારા ગુરુ, જે પોતે સાધુ છે, બાવો છે, એણે મને પૂછેલું કે આ છોકરીને પ્રેમ કરશ? મેં ના પાડેલી. મેં એમને કહેલું કે આ છોકરીને હું પ્રેમ કરતો નથી, પણ ધીરે ધીરે કરતો થઈ જઈશ. સહવાસ આપણને પ્રેમ કરવા માટે મજબૂર કરી દેતો હોય છે, અને આજે આટલા વર્ષે જેના પ્રેમનો એકરાર પ્રિયજન નિમિત્તે કરવાનું મન થાય એવી નિયામત અને તમે બધા. ભાઈએ દલપતરામને યાદ કર્યા એટલે એમને તો વંદન કરવા પડે, એનાથી એકલો ઘૂંટાય છે એટલે એના વગર ચાલે એમ નથી. સામે સંજુભાઈ છે એટલે એમના કદ અને કાઠી બેથી બીક લાગે છે, પણ સાથે પોલીસના વેશમાં ભાર્ગવભાઈ છે એટલે એકદમ જ ધરપત છે, કે ગમે એટલું ખરાબ બોલાય તોય એક પોલીસવાળો આવીને ભેટ્યો છે એટલે તમે મને મારવાના તો નથી જ, કમસે કમ એટલે બચી જવાશ. આજનો દિવસ મારા માટે મુંજારાનો દિવસ રહ્યો છે, એટલા માટે રહ્યો છે કે સવારે કડવીબાઈ હાઈસ્કૂલમાં કુંવરબાઈનું મામેરું અમે માંડ્યું હતું, અને એનો મુંજારો હજી અહીંયા આમ સણક બનીને બેઠો છે, અને ત્યાં બીજો મુંજારો આ પ્રિયજનનો, ચારુનો, નિકેતનો, દિવાકરનો, ઉમાનો, તમારા બધાનો, બધા પોતપોતાનો મુંજારો લઈને અહીંયા આવ્યા છે આકૃતિ પાસે, અને આ કૃતિ આપણો આ મુંજારો હરી લેવાની છે એવી એક કૃતિની વાત જ્યારે તમારી સમક્ષ કરવાની છે. દલપતરામને યાદ કરી એના ભેગું જ નામ જેનું લેવાય છે એ નર્મદ, એમની એક બહુ જાણીતી પંક્તિ છે એટલે મારા લેસનમાં નથી, પણ ભાઈએ કહ્યું એટલે એમ થાય કે હા આ તો કેવી જ જોઈએ. સાજન નેહ નિભાવવો ઘણો દોહેલો યાર, સાજન નેહ નિભાવવો ઘણો દોહેલો યાર, તરવું સાગર હોડ કે સુવું શસ્ત્રની ધાર. આવું આપણા નર્મદે કહ્યું, અને એમ કરતા કરતા આપણે પ્રિયજન સુધી પહોંચવાનું છે. ત્યારે પ્રેમ કવિતાનો, સાહિત્યનો એક શાશ્વત વિષય, તમે જો એને દૂર કરો તો તમે રામાયણને દૂર કરી દેવી પડે. હા, રામાયણ બીજું ઘણું બધું છે, પણ રામ અને સીતાની પ્રેમ કથા પણ છે, જો એમાંથી એને ઓગાળી દઈએ આ બે જણને તો બધું ઓગળી જાય છે. એટલે ત્યાંથી માંડીને, વાલ્મીકીથી માંડી અને વિનેશ સુધી આ પ્રેમ કેવો તો ખીલતો આવ્યો છે, રોજ નવા નવા વેશ સાથે, નવા નવા આકાર સાથે, નવી નવી સુગંધ સાથે. હમણાં મારે કેનેડાના એક મંચ ઉપરથી, ઓનલાઈન સ્વરક્ષર નામના મંચ ઉપરથી, કવિતામાં પ્રેમ કે પ્રેમમાં કવિતા એવા એક વિષય ઉપર 3 કલાક સળંગ બોલવાનું થયું, અને તોય માંડ માંડ હાથમાં આવે એટલી થોડીક કવિતાઓની વાત થઈ શકી, કારણ કે પ્રેમ એમ કાંઈ હાથમાં આવે એવું છે નહીં. કૃષ્ણ 2.5 અખરો, પ્રેમ 2.5 અખરો, અમારું કચ્છ પણ 2.5 અખરું જ છે એટલે બરાબર એને હાથમાં લઈ લીધું વિનેશભાઈએ. અને વિનેશભાઈએ હમણાં જ જે ભાઈએ જેનો ઉલ્લેખ કર્યો, ભદ્રાયુભાઈએ એનો, એમનો બહુ સરસ વિશ્વકોશમાં હમણાં ઇન્ટરવ્યૂ કર્યો છે, અને એ ઇન્ટરવ્યૂની શરૂઆત જ પ્રિયજનથી થાય છે, અને લાંબો અંતરાલ એમણે પ્રિયજન માટે ફાળવ્યો છે, કારણ કે વિનેશ ઇઝ ઇક્વલ ટુ પ્રિયજન. હમણાં જ આવીને કોઈ વડીલ કહી ગયા કે વિનેશભાઈની જનપ્રિય નવલકથા એટલે પ્રિયજન. તો આવી જનપ્રિય નવલકથા વિશે એનો એક પ્રિયજન બોલવાનો છે,
એટલે અહીંયા કોઈ અભ્યાસી બોલશે એવી અપેક્ષા રાખશો નહીં. અભ્યાસ કરતા આવડતું પણ નથી, ખાલી માંડ માંડ રોતે રોતે વાંચતા આવડે છે, અને જે વાંચ્યું હોય એની જેવી આવડે એવી કથા કરતા આવડે છે. એટલે એટલી જ સ્પષ્ટતા સાથે મારે આ વાત તમારી સમક્ષ મૂકવી છે. મેં કહ્યું એમ, પ્રેમ એ જગતનું અને શબ્દનું બેનું એક સનાતન તત્વ, બેનો એક સનાતન વિષય. એટલે કેટલી બધી કવિતાઓ, નવલકથાઓ, નાટક, આ બધું જ એમાં આવ્યું, પ્રેમમાં આવ્યું કે પ્રેમ એમનામાં પ્રેમ આવ્યો. એ બેને આપણે છૂટા પાડી શકીએ એમ છીએ નહીં, પણ જ્યારે નવલકથાની વાત માંડવાની છે ત્યારે અમને શિક્ષકોને બિચારાઓને પહેલી નવલકથા તરીકે જે યાદ આવે છે એ કરણ ઘેલો, નંદશંકર, તુર્જાશંકર મહેતાની, અને ત્યાંથી માંડીને 1866માં એ લખાય અને ત્યારથી 1980માં આ કૃતિ આમ ફાટી નીકળે એમ જ કહેવું જોઈએ. પ્રિયજન આમ ફૂટી નીકળી છે અને ફાટી પણ નીકળી છે. નવલકથાને લગભગ 125 વર્ષ નહીં તો કાંઈ નહીં પણ 116 વર્ષ, 14 વર્ષ, 15 વર્ષ એટલા થવા આવે ત્યારે આવી એક કૃતિ આવે. એ પહેલા કેટલી બધી નવલકથાઓ આવી હોય, સરસ્વતી ચંદ્ર આમ છવાઈ ગઈ હોય, પણ એ સરસ્વતી ચંદ્ર જેનો, સરસ્વતી ચંદ્ર અને કુમુદનો પ્રેમ, એની આપણી કથાઓ મનમાં રમતી હોય, સમાજ માટે બે પ્રિયજનો મળી ન શકે એની વેદના આપણી અંદર કણસતી હોય, અને ઝેર તો પીધા જાણી જાણી ની વાત આપણી અંદર બીજી ઊભી થાય, રવા દેસાઈની વાતોમાં જુદી રીતે પ્રેમ આવે, મુનશીમાં એવા પાત્રો ઊભા થાય કે 5 મિનિટ પ્રેમાનંદ પછી મુનશી એવા સર્જક કે જેના પાત્રોના પ્રેમમાં આપણે પડી જઈએ, અને આપણને એમ થાય કે સાલો આ મને મળ્યો કેમ નહીં, કે આ મને કેમ ન મળી, જેમ આપણને દમયંતી અને નળ માટે થાય છે કે કાશ આ ડોસાની બદલે હું પણ ત્યાં સ્વયંવરમાં હોત તો દમયંતી મને મળી હોત, એવું આપણી અંદર આમ ગલગલિયા જેવું પ્રેમાનંદ કરાવી શકે, ને એવું જ ગલગલિયા જેવું મુનશી કરાવી શકે. આ બધી જ નવલકથાઓ જ્યારે આપણી સામે હોય ગુજરાતી સાહિત્યમાં, અને પ્રેમના જુદા જુદા આયામો પ્રગટ કરતી નવલકથાઓ, વાર્તાઓ જ્યારે આપણી સામે હોય, એમાં પ્રણય ત્રિકોણ હોય, ક્યાંક સામાજિક ભેદભાવને કારણે ન મળી શકતા પ્રિયજનો હોય, આર્થિક ભેદભાવોના કારણે ન મળી શકતા પ્રિયજનો હોય, બીજા કેટલાક સંઘર્ષો અને એમાં અટવાઈ જતા પ્રિયજનો હોય, અને આ બધાની પર જઈને આપણને યાદ આવે સુરેશ દલાલ કમાલ કરે છે, કમાલ કરે છે, એક ડોસો ડોસીને હજી વાલ કરે છે. અહીંયા જેટલા આવેલા ડોસાઓ છે બધા જ પોતપોતાની ડોસીઓને અને ડોસીઓ ડોસાઓને વાલ કરે છે, એટલા માટે જ અહીંયા બેઠા છે. એ મારા માટે નથી આવ્યા, તમારા માટે નથી આવ્યા, પ્રિયજન માટે નથી આવ્યા, પોતપોતાના પ્રિયજન માટે આવ્યા છે. અને બાજુબાજુમાં બેઠેલા જરાક આમ કહી દેશે કે જો આ હું કહેતો તો એ, આ હું મેં તને કહ્યું તું એવું જ આવ્યું, જો આવ્યું. આટલું જ કહેવા માટે આપણે એકબીજાની આસપાસ બેઠા છીએ, જેની આસપાસ પ્રિયજનો નથી એ પણ મનથી તો પ્રિયજનની આસપાસ જ બેઠું છે. આપણી અંદર પ્રિયજન ઘર કરી જાય અને બહાર કાઢવું કેમ. સુરદાસ જે કાનુડાને કહે છે કે બાં છુડા કર જાત હો કોનો કિનો કમાલ, હૃદય સે જાકે દિખલાઓ તબ મેં કહું તો એ કાન. આ અંદરથી જઈને બતાડ તો ખબર પડે કે તું આવો વટવાળો છો. આ તોફાની તે ઘણા તોફાન કર્યા પણ અહીંયા નહીં આલે ભાઈ, પ્રેમીજન પાસે આપણે લાચાર થઈ જતા હોઈએ છીએ. એમ અંદર ઘર કરી ગયેલા આપણા બધાના પ્રિયજનોની વચ્ચે એક નવલકથા આપણા બધાની ઉપર છવાઈ જાય છે, અને એ નવલકથા છે પ્રિયજન. વિનેશ અંતાણીની આ પ્રિયજન એક અનન્ય પ્રેમ કથા કહી શકાય એવી નવલકથા પ્રિયજન. પ્રણય ત્રિકોણો પણ ઘણા બધા આવ્યા,
કહેવા હોય તો અહીંયા બે પ્રણય ત્રિકોણ છે, જેને તમે ભેગા કરો તો એક ચોખ્ખું થાય પાછું. અહીંયા નિકેત છે, સેન્ટરમાં ચારુ છે અને આ બાજુ દિવાકર છે. સેન્ટર બદલે છે, સેન્ટરમાં નિકેત આવે છે, એક બાજુ ચારુ છે, બીજી બાજુ ઉમા છે, અને આ બે જોડકાઓને જોડો છો તો એક ચતુષ્કોણ થાય છે. ગણાય ના પાડી કે આ પ્રેમ ચતુષ્કોણ નથી, વાત સાચી છે, પ્રેમ ચતુષ્કોણ નથી, પ્રણય ત્રિકોણ પણ નથી. કેટલાકે એમ લખ્યું વિવેચકોએ કે પ્રેમના છૂટા છૂટા બિંદુઓ છે અહીંયા. મારે જરાક એક નવા નિશાળીયા તરીકે જુદું કહેવું છે, મારે એમ કહેવું છે કે અહીંયા પ્રેમનું વર્તુળ છે. પ્રેમનું વર્તુળ છે કે જેમાં બિંદુઓ તરીકે ઓગળી ગયા છે નિકેત, ઉમા, દિવાકર, ચારુ, અને બે ના ત્રણ ને બે પાંચ ગુણ્યા બે એવા દસ બાળકો. બંનેના મળીને પાંચ બાળકો છે અને બધાના પોતપોતાના પ્રિયજનો, એટલે દસ વત્તા ચાર ચૌદ જણાની પ્રેમની આ કથા છે. અને આપણે એમાં નથી એવું તો કેમ કહીએ, એટલે આપણા બધાની પણ આ પ્રેમ કથા છે. એટલે અહીંયા પ્રણય ત્રિકોણ નથી, પ્રણય ચતુષ્કોણ નથી, પણ પ્રણયનું એક એવું ગોળ વર્તુળ છે જે દિવસો દિવસ મોટું થતું જાય છે, અને જે એને વાંચે છે ઈ આ આપણે બેનો જેને તંતર મંતર આવડતું હોય ને એ લોકો એમ કે છે કે બીજું બધું ધ્યાન રાખજે, કુંડાળામાં પગ ના આવી જાય એ જોજે. હા, હાલતા ચાલતા કુંડાળામાં પગ ના આવી જાય છોકરા જોજે. આ પ્રિયજનનું કુંડાળું એવું છે કે તમને ખબર ન પડે તેમ એ કુંડાળામાં જો ભૂલે ચૂકે એકવાર તમારો પગ આવી ગયો તો ગયા પડ્યા છો, તમારી તાકાત નથી આ કુંડાળામાંથી. એટલે આપણને પાંચ મિનિટ એમ થાય કે વિનેશભાઈ બીજું બધું તો જાણે છે પણ તંત્ર મંત્ર પણ જાણે છે કે શું, વશ કરી લે એવી એક કૃતિ. એટલે પ્રિયજન છે, પાંચ દિવસ અને છ રાતમાં લખાયેલી આ કથા એમ ભાઈએ કહ્યું. જીવાયેલી પણ એટલા જ દિવસોમાં છે, એટલા જ દિવસ. એટલે મને એમ થયું બરાબર આમ માપી માપીને આ માણસે લખી છે કે શું કમાલ કરી છે, આટલી હદે અનાયાસ રીતે કોઈ આવી કથા આમ સરી પડે એ સર્જકને શબ્દ કેવો એની પાસે રમતો હશે. એને પાંચ મિનિટ અદેખાઈ આવે આપણને અને આપણને માની ન શકીએ કે આમ એક લેખ લખવો હોય તો પાંચ વાર ચેક ભૂંસ ચેક ભૂંસ ચેક ભૂંસ કરીને એ અમારા પાના જુઓ તો તમને ખબર પડે કે આ બિચારો મરી રહ્યો છે, વળી આ છેકો આમ નહીં આમ, વળી આમ નહીં આમ. અને આ એકી બેઠકે આમ સળંગ લખાઈ જાય તો પ્રેમને આ સર્જક કેટલો તો આત્મસાત કરીને બેઠો છે. પોતે પ્રેમ લગ્ન કર્યા છે એ તમને ખબર છે, ન ખબર હોય તો બહુ જગજાહેર વાત છે. પુષ્પાબેન એમની સાથે જ ભણતા લાલન કોલેજ, અમારી જે કોલેજમાં હું ભણ્યો છું, અને જેના માટે મને બેન કાયમ આગલા વખતે અહીંયાના દર્શનાબેન ધોળકિયા જેને સંજુભાઈની જગ્યાએ બેસીને મેં સાંભળ્યા હતા ગયા મહિને, એમણે મને એકવાર હસતા હસતા કહ્યું કે રમજાન ધૂળ પડી તમારી જિંદગીમાં, તમે ભણ્યા પ્રેમ ન કર્યો, ગજબ કરી નાખી. એટલે જ મેં તમને કહ્યું કે ઉમામાંથી ચારુ બનાવવાની છે મારે હવે એને, કારણ કે આપણને પત્ની કરતાં પ્રેમિકા વધારે વાલી લાગતી હોય છે, એટલે એવી એક છાપ છે. પણ પત્ની પ્રેમિકા બને, પ્રેમિકા પત્ની બને એવું સદભાગ્ય બહુ ઓછાને મળતું હોય છે. એટલે આપણે ત્યાં ગુજરાતીમાં એવું કહેવાય કે જોઈતું મળે એ નસીબદાર કહેવાય, અને જે મળે એને ગમતું કરે એને સમજદાર કહેવાય. એટલે આપણે બધાએ બીજા ક્રમમાં પોતાની જાતને ફિટ કરવા માટે કોશિશ કરી શકીએ, રાજી થવું હોય તો થઈ શકાય કે આમ પણ થાય, આમ પણ થઈ શકે. તો ત્યાં જ એમનો પ્રેમ પાંગર્યો, માનમાંડ એને સ્વીકૃતિ મળી છે, એ પણ આખી કથા છે લાંબી. પણ એવો એક માણસ અને બહુ જ સમજણપૂર્વક જેમની જેમનું જીવન ચાલ્યું છે, બહુ જ આનંદપૂર્વક. એ બેના દાંપત્ય જીવન વિશે મારે ભાષણ નથી કરવાનું, એટલે એના વિશે હું કહેવા માટે અધિકારી પણ નથી, સ્વયં વિનેશભાઈ આવીને જ કે વધારે અધિકૃત થાય. પણ જે આવી રીતે જીવ્યું હોય તે આ વાત લખી શકે. હા,
નાટક પણ થઈ શકે, ઘણા નાટક થતા હોય છે આપણે ત્યાં, ઘણા સારા લેખો, ઘણા સારા, ઘણી સારી કૃતિઓ, ઘણી સારી કવિતાઓ. મેં અધ્યાત્મ વિશે પીએચડી કર્યું કવિતા વિશે, ત્યારે બેને મને કહ્યું હતું, મૂંઝવણ મારી આ હતી કે આ કવિતાઓમાં અધ્યાત્મ છે કે નહીં ખબર કેમ પડે. હા, કારણ કે જે સાચો કવિ એટલે સારો કવિ હોય એ કોઈ પણ વિષયની કવિતા કરી શકે, તેમ અધ્યાત્મની પણ કરી શકે અને બહુ સારી કરી શકે, અને બલકે સાચો અધ્યાત્મ કવિ પાછળ રહી જાય એવી સારી કરી શકે. પણ એમાં અનુભૂતિનો રણકો ક્યાંથી લાવે? હા, એમાં અનુભૂતિનો રણકો ક્યાંથી લાવે? બેને મને કહ્યું હતું કે આ નહીં હોય, બાકી બધું હશે. સુંદરમે એકવાર બુદ્ધના ચક્ષુ વિશે આવું લખ્યું છે કે મેં બુદ્ધના ચક્ષુ મને ખેતરની વાડ પાસેથી મળી આવ્યું, અને પછી મને એમ થયું કે ગાંધીજી વિશે આવી એક કવિતા લખવી જોઈએ. એટલે ગાંધીજીની ઉંમર જેટલા શ્લોકમાં મેં લખી, ઉત્તમ અનુષ્ઠુપ છંદ મારી, ઉત્તમ ભાષા, ફલાણું ઢીકણું પૂછણું બધું જ ઉત્તમ હતું, એક જ વાત નહોતી કવિતા, અને મેં એ કવિતા રદ કરી નાખી. પણ આવો વિવેક બહુ ઓછા કરતા હોય છે. વિનેશભાઈ, પ્રેમને આત્મસાત કરીને સહેજ પણ ક્યાંય દોડ દેખાડો કર્યા વગર ચૂપચાપ એક આ કવિતા કરી, પ્રેમની કવિતા કરી. પ્રિયજન, એ પ્રેમની કવિતા છે. 55 મે પહોંચેલા, ગઈ કથા સાથે આપણે એને અનુસંધાન જોડીએ છીએ. 5 વર્ષ સિનિયર હતા મૈત્રેય દેવી, લગભગ 60 પહોંચવા આવ્યા હતા, અને એના ઉપર ભૂતકાળ હાવી થઈ ગયેલો. પણ 30 આંકડો બેયમાં કોમન છે. હા, ઓલાને પણ 33 વર્ષ પછી આ બધું હાવી થાય છે. આમને 25 વર્ષે, 55 મે નિકેત નિવૃત્ત થાય, અને પછી પોતાની અંદર ધબકી રહેલા એક ગામમાં પાછો જાય, જે એની અંદર ધબકી રહ્યું છે. પણ આપણી અંદર ધબકી રહેલા ધબકારાને પણ ઘણીવાર આપણે સાંભળતા નથી હોતા, એમ એટલા ફોર્સફુલી આ માણસે પોતાની જાતને એટલી બધી વ્યસ્ત રાખી છે, અસ્તવ્યસ્ત નહીં, હા, વ્યસ્ત રાખી છે, ધારીને, જાણી જોઈને, જેથી આ અંદરનો અવાજ ક્યાંય સંભળાઈ ન જાય, અને અંદર જે ધરબાઈને બેઠું છે એ ક્યાંક બહાર ના આવી જાય. તોય આવી ગયું છે 2-3 વખત, એ આગળ હું કહું છું કેવી રીતે આવી ગયું છે અને કેવો પકડાઈ ગયો છે, કેવો પકડાઈ ગયો છે. પણ પકડનાર પણ પ્રિયજન છે, એટલો નસીબ છે. આ બધા જ પાત્રો એટલા બધા નસીબવાળા છે, ખાનગીમાં દેખાઈ આવે, અને 5 મિનિટ એમ પણ થાય કે આ હું છેલ્લે કહેવાનો હતો પણ અત્યારે જ કહી દઉં કે આમાં ક્યાંય સમાજ છે જ નહીં. તમે જુઓ, આ લોકો જ છે ને, આ લોકોની દુનિયા છે. હા, આપણને એમ થાય કે આમાં આની જો સાસુ હોત હમણાં તો ચારુને ખબર પડત કે દિવાકર આમ મારા ઉપર છવાઈ કેમ જાય છે, કારણ કે તમામ દિવાકરોને એની માઓ આડી આવે છે. હા, છવાઈ જતા પહેલા આડી આવે છે, લગભગ આડી આવે છે. આ શબ્દ જરાય અતિશયોક્તિ વગર હું વાપરું છું, ને તમામ માતાઓ માફ કરે. ઉમા આટલું બધું કરી શકી છે, નિકેત આવી રીતે જીવી શક્યો છે, એનું કારણ એની આસપાસ કોઈ નથી. અમને બેન એમ કહેતા, દર્શનબેન ઘણી વાર વાતમાં હસતા હસતા કે ભીષ્મને એ લોકોનો વટ પડી ગયો, પણ એ લોકોને આપણા જેવા મા બાપને હોય તો ખબર પડે. આ બધાનો બહુ વટ પડી ગયો, એમ જે બધા નામ તમે જે જે લિસ્ટમાં લખવા ચાહો તે તમામ ના લખી શકો. પણ એ કે આપણી આસપાસ જે જાય નકર જાશે, 90, 95, 97, 98, અને ત્યાં સુધી લગભગ હાવી થવાના ભાવ સાથે આમ ઝઝૂમી રહેલા આવા પાત્રો હોય તો આ બિચારા જીવે ક્યારે? હા, એટલે એવા કોઈ પાત્રો આમની આસપાસ નથી, અને એવા પાત્રો પોતે બન્યા નથી. મોટી વાત તો આ છે, પોતે બિલકુલ બન્યા નથી. હા, ઉમા પોતાના દીકરાને રાહુલને એમ કહે છે કે તું મમતાને લઈને તમારા બાજુના ફ્લેટ ઉપર, જ્યાં તારી હોસ્પિટલ નજીક પડે છે, ત્યાં રહે ને ભલા માણસ. ઓલો ના પાડે છે કે ના મમ્મી હું નહીં રહું, કોઈને પણ એમ થાય. એટલા સમજદાર છોકરાઓ છે કે આપણને એના સંદર્ભમાં અદેખાઈ આવે, 5-5 મિનિટે અદેખાઈ આવે એવું આ બંનેનું જીવન છે, બંનેના પ્રિયજનો છે, બંનેના છોકરા છે, બંનેની પરિસ્થિતિ છે. એટલે આપણને એમ થાય કે વિનેશભાઈ આવું અમારા જીવનમાં કેદી થશે, તમે એ લખો ભેગું. હા, આ લોકોના જીવનમાં તો થયું, આ બધા આટલું બધું થયું,
પણ સમાજ ઓગળી ગયો છે. મારે એક વાત છેલ્લે કરવી હતી પણ પહેલે એટલે કરું છું કે સમાજ અહીંયા એટલા માટે વચ્ચે કદાચ નહીં આવ્યો હોય કે સમાજ આવ્યો હોત તો આ પ્રેમકથા શક્ય જ ન બની હોત. કારણ કે સમાજને આ મંજૂર જ નથી. આટલો પ્રેમ કરનાર પ્રેમીજનોને ક્યારેય સમાજે જીવવા નથી દીધા. બિચારા ગુજરી ગયા લૈલા મજનુ આ તે થી માંડીને તમામ. કારણ કે આપણને બધા જ આડા આવે છે. હા, મારે બહુ વિવેકસર કહેવું છે કે આપણે રાધાકૃષ્ણના મંદિરનો તો સ્વીકાર કર્યો પણ એ બે જણાની પૂજાએ કરીએ, હાર ફૂલ બધું ચડાવી આવીએ, પણ આપણી દીકરી જો કોઈ એવા કૃષ્ણના પ્રેમમાં પડે તે ભેગી એને આમ વાળ જાલીને બેસાડી દઈએ છીએ કે એ ભાન પડે છે કે નહીં. તો આપણને કૃષ્ણની પૂજા કરવાનો અધિકાર રહેતો નથી. હા, કૃષ્ણ પ્રેમેશ્વર છે પછી આપણો બીજું બધું છે. એટલે એને જો પૂજતા હો તો આપણે આપણા દીકરા દીકરીઓ, આપણા સગાવાલા, આપણા અડોશ પડોશ, આપણા છોકરા છોકરીઓ એના પ્રેમનો જો સ્વીકાર ન કરી શકીએ તો કૃષ્ણ ઠકા કરાવી લેશે. આ તો ભગવાન છે એટલે કાંઈ કરતો નથી. ભગવાનની સૌથી મોટી સાબિતી શું છે? કે કાંઈ કરતો નથી. આટલી બધી ઉધમપાત ચાલે છે તોય ભગવાન કાંઈ નથી કરતો. આ એની સૌથી મોટી સાબિતી છે કે ભગવાન છે. આપણે હોય તો ઊંચા નીચા થઈ જઈએ પણ આ નથી થતો. કારણ કે એ ભગવાન છે, કારણ કે એ ભગવાન છે. એટલે આવા પ્રિયજનો જેને મળ્યા છે, આવેગોથી પર એવી ઠરી ગયેલી જે પ્રેમ કથા છે. સામાન્ય રીતે પ્રેમ એક આવેગના ફોર્મમાં આપણે આવતો જોયો છે અને અત્યારના છોકરા છોકરીઓ તો એને લગભગ એ રીતે જ જુએ છે. આવેગોથી પર ક્યાંય તમને સહેજ પણ કોઈ આવેશ તાનમાં આવી ગયા હોય એવું કશું જ દેખાતું નથી અને છતાંય તમે એક પણ પાનું મૂકી શકતા નથી. આ લાચારી છે આપણી, મરી રહી છે, હાથમાં ઉપાડીએ તે ભેગા અને આમ તમારા રૂવાણા ઊભા કરી દે, તમને રોમાંચિત કરી દે, આહાહા ઓહો જરાક તમે આમ અધર થઈ જાઓ, એવું કાંઈ નથી. આમાં છે કાંઈ, બધું જ ઠરી ગયું છે. એવી એક પ્રેમ કથા તે પ્રિયજન છે, જેમાં પ્રેમ ઠરીને સ્થિર થઈ ગયો છે. એવી એક પ્રેમ કથા છે. કોઈ વાયદા નથી. જો વાદા કિયા વો નિભાના પડેગા, એમ કરીને આમ માથે હાથ મૂકીને કોઈ રોતું નથી, કશું જ કરતું નથી. કોઈ એક તમે જોયું કસમ વાદા ફલાણું ઢીકણું જે આપણને પિક્ચરો બતાવે છે એવો એક પણ વાદો નથી, વાયદો નથી, નથી કોઈ ફરિયાદ. આ આખી કૃતિમાંથી સંશોધન કરવા વાળા વિદ્યાર્થીઓને સાહેબ સામે બેઠા છે અને એમની પાસેથી એટલી બધી સરસ કવિતાઓ સાંભળી છે, એમને સરસ ગાતા આવડે છે એટલે, અને પોતે પણ પ્રેમીજન છે એટલે જ પ્રેમી પ્રેમીજન તરીકે જ આવ્યા છે. બાવા બનીને રહે છે જંગલમાં ક્યાંક, પણ આવા બધા ધૂનીઓ જ પ્રેમીજનો હોય, આવા ધૂનીઓ જ પ્રેમીજનો હોય એટલે કોઈ ફરિયાદ નથી. એક સેકન્ડ તમે જો વિદ્યાર્થીઓને સોંપો કે આખી નવલકથા વાંચો, 10 વાર વાંચજો અને એમાંથી 10 ફરિયાદો શોધી લાવો કાલે ઘર લેસન, બિચારા રોતે રોતે પાછા આવે કે સાહેબ બેન જેને સોંપ્યું હોય એને, કે આમાં એક પણ ફરિયાદ અમને જડી નહીં. પ્રેમ ક્યારેય ફરિયાદ કરતા શીખવતું જ નથી. પ્રેમમાં ક્યારે કોઈ ફરિયાદ આવતી જ નથી. ઓલી વાર્તા જેવું વર ને વહુ બે જણા એકબીજાના સામસામે આવી ગયા છે. હા, અને વરે કહ્યું કે તું ડાયરી લે, હું ડાયરી લઉં છું. આપણે બે જણા એકબીજા વિશે જે આવે છે એ બોલવા ન માંડીએ, લખવા માંડીએ. અને બાઈ એ ધણાધન તૂટી પડી છે, પાનાના પાના ભરાય છે. અને પછી સામસામે મહિના પછી બે જણા મળે છે અને ભાઈ એની ડાયરી આપતા આપતા, વજન તો બેમાં સરખું છે કારણ કે વજનની રીતે મેં કાંઈ ફરક નથી પડતો, લખો એટલે વજન વધતું નથી તમે જુઓ. પણ તમે કોઈ કવિની કવિતાનો કાવ્ય સંગ્રહ ઉપાડો, કેટલું વજનદાર હોય છે. હા, કૂંચી આપો ભાઈજી, એક કવિતા ભયંકર વજનદાર છે, ભયંકર વજનદાર છે. આપણે ઊભા ન થઈ શકીએ એટલી વજનદાર છે. અને ચોપડી બિચારી કાંઈ વજનદાર નથી કારણ કે અક્ષરનો બીજો એક ભાર હોય છે, એ ભાર આપણી અંદર અહીંયા ડૂમો ભરીને આવી જતો હોય છે. હા, તો એક પણ ફરિયાદ નહીં, કશું જ નહીં. આ પત્ની પોતાની ડાયરી ઉગાડે છે,
તો એમાં એક પણ પાના ઉપર એક પણ અક્ષર લખ્યો નથી. કારણ કે હું તને પ્રેમ કરું છું, મને તારા પ્રત્યે કોઈ ફરિયાદ નથી. જ્યાં પ્રેમ હોય ત્યાં ફરિયાદ નથી, અને જ્યાં ફરિયાદ હોય ત્યાં સમજવું કે હજી સાચા પ્રેમ સુધી આપણે પહોંચ્યા નથી. તો આપણે કરીએ છીએ, પ્રેમ તો છે જ, પણ એનું બિચારું કાચું પાકું વર્ઝન છે. રોટલા ઘડતા ના આવડે તો કેવા થાય? જેને જેને શીખ્યા હશે એ બધાને ખબર હશે. એવું આપણને પ્રેમ કરતા આવડે છે, પણ જ્યારે સાચું પ્રેમ કરતા આવડશે ત્યારે આપણી ફરિયાદો ઓગળી જવાની છે. આ ઓગળી જાય ત્યારે સમજો કે હાશ, આજ જન્મમાં ઓગળી જાય એવું ન હોય. આજ જન્મમાં ઓગળી જાય હું જેમ બીજું ઘણું નથી ઓળખતું, ઓગળતું કર્મો ફટ ઢીકણું પૂછણું એમ ઘણું નથી ઓગળતું, પણ પ્રિયજનનું સાચું સુખ વાંચનાર બે પ્રિયજનોની આ કથા છે. બે જણા એકબીજાનું સુખ ઈચ્છ્યું છે કે બે જણા સુખી થાય, મને મળે તો જ સુખી થાય એવા જરાય બ્રહ્મમાં આ લોકો બે નથી. કે અમે બે જો સાથે થાશું તો જ એકબીજા સુખી થઈ શકશું, બાકી નહીં થઈ શકીએ એવા વહેમમાં આ બે માંથી એકે જણ નથી. હા, એટલે પ્રિયજનનું સુખ વાંચે છે. બે જણા છૂટા કેમ પડ્યા એનું કારણ અધ્યાહાર રાખ્યું છે. આપ્યું હોત ને તો આપણે એમાં પડી ગયા હોત. જોતા જોજો વિવેચકો આમ કે આટલા કારણ સર, આમ સર્જક આપ્યું જ નહીં, શું કામ પડ્યા છૂટા? પડ્યા બસ. વિદાય કવિતામાં કારણ છે, પ્રહલાદની વિદાયમાં કાંઈ કારણ નથી. આપણને ખબર નથી પડતી કે બે જણા શું કામ છૂટા પડે છે. બસ કદી નહીં કહું મને જ સ્મરણે સદા તું રાખજે, અને નયન પંથનું અવર વિશ્વ તું ત્યાગજે, પરંતુ ગગનાંગણે અવનીમાં અને સિંધુમાં મળે અધિક જે તને મુજ થકી ઉરે થાપજે. હા, એમ કરીને પ્રહલાદ ચાલુ થઈ જાય. આપણને એમ તો સેનો ગીવ ધ રેફરન્સીસ. પ્રેમમાં રેફરન્સીસ શોધવા જાઓ તો અહીંયા કાંઈ નિબંધ નથી લખવાનો. There is no references. અને છતાં સ્વીકાર, કઈ રેફરન્સ નથી કે શું કામ છૂટા પડ્યા. બસ જેમ પ્રેમમાં પડ્યા હતા એમ છૂટા પડ્યા. શું કામ પડ્યા? ડોન્ટ નો. પ્રેમમાં પડ્યા હતા એ ક્યાં ખબર હતી શું કામ પડ્યા? એટલે આપણે કહીએ છીએ ને કે આના મને ઘણી વાર એવું પહેલા થતું, મારી કેટલીક બેનપણીઓ એટલા ટોપાઈ છોકરાના પ્રેમમાં પડી, એવી મસ્ત મસ્ત ભયંકર દેખાવડી, નિયમિતની હાજરીમાં જ કહું છું ને, એ બધાને ઓળખે છે. એટલી સરસ, એટલે હું કહું ભણ્યા તું આમાં તે જોયું શું? પણ જ્યારથી મેં ઓલું સાંભળ્યું આવા સરસ વક્તાઓ પાસેથી કે ઉસકો દેખને કે લીએ મજનુ કી આંખ ચાહીએ, ત્યાંથી આપણા રમ બંધ થઈ ગયા કે મને ક્યાંથી દેખાય આ બાઈએ જે જોયું હોય એ મને રમજાનને કેવી રીતે દેખાય? હું ગે હોઉં તોય ન દેખાય, કારણ કે બીજું કાંક દેખાય, આ તો ન જ દેખાય. એણે જે જોયું એ મને કેવી રીતે દેખાય? આપણે આ સલાહ સૂચન કરવા માંડીએ છીએ ત્યારે આકૃતિ આપણને ચૂપ કરાવી નાખે છે કે એય ખબરદાર કાંઈ બોલ્યો તો ચૂપ. હા, ચૂપ 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 એવું બોલતી નથી, અને છતાં આપણે ચૂપ થઈ જઈએ. વિચાર કરો, કાંઈ કે નહીં ને આપણે માનતા થઈ જઈએ. એવી કૃતિઓ કેવી? હા, કશું કે નહીં અને આપણે માનતા થઈ જઈએ કે હા, આને કહેવાય કાંતા સંમિત તયો ઉપદેશ યુજે. હા, આ કાંતા સંમિત ઉપદેશ છે કે કશું બોલતી નથી કૃતિ, અને છતાં આપણે કે છે એમ ઉઠક બેઠક કરીએ છીએ કે હા બાપા તું કહેશે એમ, તું કહેશે એમ. અને આપણે જેનો સંદર્ભ ટાંક્યો હતો એવી પ્રેમ કથા જેને આપણે છેલ્લે જોઈ હતી, નહન્યતે સાંભળી હતી, હા, જેમાં એનો વર એને તેડીને જાય છે કે હાલ, હા, એમાં તો મોકલે છે, પણ જે એના ઉપરથી ફિલ્મ બની હમ દિલ દે ચુકે સનમ, એમાં તો તેડીને જાય છે. મારે આ વાત એટલા માટે જોડવી છે કે મને એમ થતું કે આ તો કેવું જ જોઈએ, મારી એટલી પ્રિય પિક્ચર છે. એ કચ્છમાં ઉતરી છે, જુઓ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હા, આ આ કચ્છમાં ઉતરી છે. ન હન્ય તે ઉપરથી બનેલી ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ, એ પણ કચ્છમાં. અને આપણે તો તડપ તડપ કે ઇસ દિલ સે એમાં જ રોયા કર્યું. આનું સૌથી ફેમસ સોંગ હોય તો આ છે, જે બધા છોકરાઓને પોતાના દુઃખને વ્યક્ત કરવા માટે ખૂબ કામ લાગ્યું છે. હા, હવે સૌથી વધારે ચાલતા હોય તો ઉત્તર ગુજરાતના બેવફા સનમના ગુજરાતી ગીતો તમે જુઓ તો છકડામાં આપણને એમ થાય કે આને જ બિચારાને તમામ બેવફાઈઓ આવી ગઈ. હા, બેવફા સનમ તારી બહુ મહેરબાની કે શું વોટ એવર એવી એક ગીત તો મેં સાંભળ્યું છે અને યાદે રહી ગયું છે. બહુ મહેરબાની, આમ તો મહેરબાની તને મૂક્યો એનાથી મોટી મહેરબાની બીજી શું હોય? હા, આનાથી મોટી બીજી મહેરબાની શું હોય? હા, એટલે આ એનો વર હાથ જાલીને એને તેડી જાય. ઓલો વર એમ કે તું પહેલી રાત્રે મારી પાસે આવી ત્યારે તારી આંખ
માં મને દેખાઈ ગયું તું કે તું મારી 100% નથી, ત્યારે જો તે મને કહ્યું હોત તો તારો હાથ પકડીને હું મૂકી આવત તારા મિર્ચા યુક્લિડ પાસે. પણ કાંઈ વાંધો નહીં, 60મે વર્ષે પ્રતિષ્ઠા મોભો આ તે બધું જ પડતું મૂકીને એમ કહે છે કે જા, તું જા. અહીંયા તો નાનો બતાવ્યો અજય દેવગન, એ મારો ફેવરેટ છે, પણ એને મૂકવા જાય છે અને મને એનો એન્ડ એટલો ગમે છે, એટલો ગમે છે, એટલો ગમે છે, આપણે આમ આફરીન પોકારી જઈએ કે વાહ સંજય લીલા ભણસાલી, કમાલ કરી નાખી તે. હા, શું કર્યો છે એણે એન્ડ, એને મળાવવા માટે ઓલો બિચારો શુંનું શું કરે છે. છેલ્લે ટિકિટ નથી, પૈસા નથી, ત્યારે બે જણા જાણે એકબીજાને કિસ કરે છે એવું દ્રશ્ય પણ ભજવાવે છે, પોતે પોતાની પત્ની સાથે ભજવે છે. હા, એનો ફાયદો નથી ઉઠાવતો. આપણને સહદેવ યાદ આવે કે એનો ફાયદો નથી ઉઠાવતો અને એમ કહે છે કે તને અડવાનો અધિકાર મને ક્યાંથી મળે, કાલે તું ભરી સભામાં તારું વસ્ત્ર હરણ થવાની કોશિશ થવાની છે, કાલે આ થવાનું છે. એ અડતો નથી, અતિજ્ઞાન વાંચો તો તમને ખબર પડે કે બાજુમાં જ સૂતેલી હા દ્રૌપદીને અડી સુધા શકતો નથી એ સહદેવને. આ નાયક બે જણા આમ બાજુ બાજુમાં થઈ જાય, આપણે સુકામ અજયને સહદેવની બાજુમાં ન મૂકીએ, અડતો સુધા નથી. અને એને રિયલાઇઝ થાય છે પ્રેમ જીતવાની ઘટના છે. હા, મારી કુટીને મુસલમાન ન કરાય એમાં, એમ જબરદસ્તી થતી ઘટના નથી. હા, અને ઓલી બાઈ છેક સુધી એને એમ છે કે મારો પ્રેમ એને હું મળીશ, હમણાં હું એની થઈ જઈશ, અને એકદમ અણી ઉપર પહોંચેલી એને કહે છે કે પ્રેમ આ જન્મમાં હું તારી નહીં થઈ શકું, તે મને પ્રેમ કરતા શીખવાડ્યું, મારા વરે મને પ્રેમ નિભાવતા શીખવાડ્યું છે, આ જન્મે મારે મારા વર પાસે જવું પડશે. અને એ દોડે છે ને આપણા રૂવાણા ઊભા થાય છે કે ભલે દોડી, મળવી જ જોઈએ, આને જ મળવી જોઈએ. આવું જ આપણને ચારુ અને નિકેતના સંદર્ભમાં થાય છે. આપણને એમ થાય છે મને બીક લાગતી હતી આ વાંચતી વખતે, કેટલી વાર વાંચી છે, ભણાવી છે 5-5 વર્ષ, એમફિલ કર્યું, ગુડાણો તો આના ઉપર હું બધું જ કર્યું હોવા છતાં 5-5 મિનિટે વાંચતા મને એમ થતું હતું કે આ બે જણા ભેગા છે એ કોઈ જોઈ ન જાય, કારણ કે સમજશે નહીં, 5 પૈસાની લાયકાત વાળા લોકો છે. આ નિકેત એના ઘરે જે આવ્યો છે એ કોઈ જોઈ ન જાય તો સારું, કોઈ અંદર બીજું પાત્ર પ્રવેશે નહીં તો સારું, કોઈને ખબર ન પડે તો સારું, કારણ કે આ લોકો આ બે જણની સ્થિતિને ક્યારેય નહીં સમજી શકે. અને એમ કહેશે કે લોહી જોયું, 60મે વર્ષે 55મે વર્ષે જે હોય અવળી ધોળા આવ્યા અને પોતાના ઘરમાં મૂઈ, આમ જો આમાં કોક બાઈ આવી હોત તો મૂઈ, એના ઘરે કોણ રોકાણો છે, કોઈ પડોશી જ નથી. જોયું તમે, દરિયા કિનારે રહે છે, પ્રકૃતિની વચ્ચે, કોઈ પડોશીઓ એ લોકો પ્રેમ કરવા દે જ નહીં તમને. હા, પડોશીઓ તમને પ્રેમ કરવા ના દે, આડા સૌથી પહેલા આડા આવે, કોણ આવ્યું, કોણ ગયું, શું કામ, તું તારું કરને બાપ. હા, પોતાનો મેળ પડતો ન હોય એટલે એના તમામ ખાર. અમને બેન કહેતા કે એક સમયે અમારી શિક્ષિકાઓ બહેનો એટલી ખારી એટલી ખારી એટલી ખારી કે આવતા મેં તમને નરજ્યું નકટ્યું આ તે બધું કહી દેતી અને 2-4 ગાળો ઠકા કરાવી દેતી. હા, સારી પણ ગાળો. પછી અમને સમજાણું કે આ બધી વિધવા હતી. હા, પછી ખબર પડી કે આ બધી બાઈઓ વિધવા હતી, એટલે કરે જ ને, જીવનનો આનંદ જે એમને મળ્યો નથી એ બીજા કોઈને મળવો જ ન જોઈએ. એટલે આ માણસને આ છે, મને ન મળે એ કાંઈ નહીં, તું પેલા મારી એક આંખ કાણી કર એટલે બાજુવાળાની બે થાય. હા, આ જે વાર્તા છે ને જરાય ખોટી નથી, આપણું હોય તો આપણે ગણાય આમાં આવી જઈએ, જો હસીએ તો આમાં ના આવતા હોઈએ તો જ હસવાની છૂટ, બાકી બધાના મોઢા બંધ. હા, સવાલ નથી. એટલે આવા પ્રિયજનો કે જે સમાજથી પર એકબીજાને માત્ર ચાહે છે, પ્રેમકથા હોય અને પ્રેમીજનોના આમ મસ્ત આપણને ગલગલિયા કરાવે એવા વર્ણન ન હોય તો ધૂળ પડી આ પ્રેમકથામાં એવું આપણે કહીએ. અહીંયા મને શોધી દો તો એક વર્ણન કે જેમાં તમને ગલગલિયા થાય, ઊંચા નીચા થાઓ, આમ 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 પોતાની પ્રેમિકા આમ આસપાસ દેખાય, કાંઈ એવું એક પણ નથી. ગીત વગરની કોઈ ફિલ્મ હોય અને જેટલી આપણને અરસિક લાગે
એટલી આ કૃતિ અરસિક થઈ શકી હોત, કારણ કે આમાં આવું કાંઈ નથી, કશું જ નથી. હા, કારણ કે ગીત ન હોય, ઠેકાણા કાંઈ ઠેકાણું ન બેસતું હોય તોય આપણે ગીત બેસાડી દઈએ અહીંયા સર્જકો, કારણ કે બિચારું કાંઈ ન હોય ત્યારે વચ્ચે એન્ટરટેન. હા, થોડુંક આટલું મારે કહેવું આ હતું. ન હન્ય તેમાં ત્યારે હમ દિલ દે ચૂકે, મેં બે જણા જ્યારે દોડીને મળે છે ને ભૂલાઈ ગયું, ત્યારે સંજય લીલાને સલામ ભરવો પડે, કેમ કે એણે જે શ્લોક મૂક્યો ત્યારે, આપણે આ એકતા કપૂર હોત જે એક વાર બે વાર ચાર વાર પાંચ પાંચ વાર પરણાવવા માટે ફેમસ છે, હા, એ જો હોત તો અહીંયા એણે સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાહ ને વગેરે એવું એણે મૂક્યું હોત. હવે બીજી વાર પિક્ચર જોજો ને એનું એન્ડનું દ્રશ્ય એક મિનિટનું પણ યુટ્યુબ પર છે, ન જોયું આળસ આવે તો છેલ્લું જોઈ લેજો. ત્યાં હા સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે ઓમ. અને પિક્ચર પૂરી થાય છે. હા, સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ, આ લોકો બે જણાનો પ્રેમ જગત આખાએ એનો સ્વીકાર કર્યો. બે જ જણા નથી મળ્યા, બધા જ મળ્યા છે, બધા મળ્યા છે. અહીંયા જગત મળ્યું છે, બે પ્રિયજનો મળ્યા છે, પ્રેમ મળ્યો છે એકબીજાને, સાચો પ્રેમ મળ્યો છે. સહનાવવત, અને એનાથી શું થાય, સહનાવવતુનો અર્થ વાંચી લેજો ઘરે, મારાથી અહીંયા કહેવાશે નહીં. હા, વાંચી લેજો કે શું કામ સહનાવવતુ સહનૌ ભુનક્તુ. હા, અહીંયા સંજયભાઈએ મૂક્યું હશે એમ. આ આ કૃતિ આપણને પ્રેમમાં ઘર, તમને એમ થાય હજી તો વાર્તા તો કરી જ નહીં, ઘણા બધા અહીંયા માથું ગંજવાડતા હશે કે હજી ક્યાંય વાર્તા, કારણ કે તમે બધા વાર્તા વાંચીને આવ્યા છો. વાર્તા તમે તમામે વાંચેલી છે, હું કરવા બેસીશ એનો કાંઈ મતલબ નથી. મારે તો મારા મનની વાર્તા કરવી છે, કારણ કે મને તો મોકો મળ્યો છે પ્રેમજન પ્રિયજન વિશે વાત કરવાનો, તો શું કામ તમારું જે થવું હોય તે થાય. હા, અને પ્રિયજન વાંચી લેજો, બારે ભાઈ બેઠા જ છે, વાંચવાની તમને ઉત્સુકતા જાગે એ અમારું કામ છે. વાર્તા તમને કરવાની નથી, છતાંય કરીશ, છતાંય જરાક રહેવાશે નહીં એટલે કરીશ. હા, પ્રેમ પામવાની નહીં પણ આપવાની ઘટના છે, આ વાક્ય ક્યાંય આવતું નથી અને છતાંય આવે છે. હા, ક્યાંય આવતું નથી. પ્રેમ પામવાની કોઈ ઘટના જ નથી, આપવાની ઘટના છે. અને આપો ત્યારે સામેવાળાને ઘણીવાર નથી દેખાતું, તોય તારે આપ્યા કરવાનું છે. તે ક્યાં હિસાબ માંગ્યો છે, હિસાબ માંગવા બેસો. ઓલું આ ઓલી સૂફી સંતવાળી જે વાર્તા છે એમાં કે સાહેબ આ તો મેં મારા વરને આપ્યું, વરને કોણ ગણી ગણીને આપે, વરને કોઈ ગણી ગણીને આપે. અને ઓલા સૂફી સંત પોતાની માળા તોડી નાખે કે હાય ધૂળ પડી મારી આ સાધુતામાં, આ બાઈ પોતાના વરને ગણી ગણી નથી દેતી ને, હું અહીંયા મણકા ગણ્યા કરું છું, એક બે પાંચ પંદર પચીસ, હા રામ આટલી વાર બોલ્યો ને, અલ્લાહ આટલી વાર બોલ્યો ને, આ આટલી વાર બોલ્યો, ધૂળ પડી. હા, આ આ પ્રેમીજનો છે આપણા, કે જે પ્રેમીજનોએ સાધુઓને સાધુ બનાવ્યા છે, કે આ બાવા તું સુધર જરાક. હા, સુધર. હા, આ આ પ્રેમીજનો અહીંયા ચારુ નિકેત ઉમા ઉમા અને દિવાકર બનીને આવે છે. ઉમાએ ક્યાંય તમને કીધું નથી કે આ એક વખત ખાલી તો અમસ્તા પૂછ્યું છે કે જરા કે તો ખરો નામ શું હતું. કોઈ પત્ની પૂછી શકે તાકાત છે, બાજુવાળીને જરાક તમારી ભૂલભૂલમાં જોવાઈ જાય તોય આમ ઠોસો આવે. હા, આમ જોતા હોઈએ, સામે જોતા હોઈએ તો કાંઈ મને નિયમત જ દેખાય એવું તો જરૂરી જ નથી. આમાંથી તમે બધા દેખાઓ, બીજા પણ કેટલાક પાત્રો દેખાય તો તમે ટીકી ટીકીને કોને જોતા હતા એવું મને જો ગાડીમાં ન કે ત્યાં સુધી એને ચેન ન પડે. હા, કે તમે કોને ટીકી ટીકીને જોતા હતા. અને આ આપણી ઉમા, એને બરાબર ખબર છે, દિવાકરને બરાબર ખબર છે કે મારી પત્ની 100-100% મારી નથી, તો કઈ વાંધો નહીં, લેટ મી ટ્રાય કે હું એને 100-100%, હું મારો પ્રેમ તો 100-100% છે કે નહીં, મારો પ્રેમ 100% છે, એનો હોય કે ન હોય, વો ચાહે ન ચાહે ઉનકી ખુશી હૈ, વો દેખે ન દેખે ઉનકી ખુશી હૈ, મગર હમ તો ઉનકી તરફ દેખતે હૈ, તારે જોવું હોય તો જો, એ વધારાનું છે, હું તને જોઉં છું એમાં મને ગરજ છે, મને તારામાં ગરજ છે, તને મારામાં ન પણ હોય. અને સામાન્ય રીતે બનતું પણ એવું હોય છે, આપણે જેને જોઈએ એ બીજાને જોતું હોય છે. આ પણ જગતનું એક સનાતન સત્ય છે જેના ઉપર વિનેશભાઈ લખવાનું હજી બાકી છે. અને આપણે ત્યારે વધારે તાળીઓ પાડશું, કારણ કે આપણે
આ દુઃખ અનુભવ્યું હશે કે જોયું આ ભાઈબંધ બહેનપણી તમામમાં આવે. તમારો જે ખાસ ભાઈબંધ હોય ને તમને એમ થાય કે આના વગર મને હાલે જ નહીં, એને પાછું એવું બીજું કોક હોય કે મને આના વગર હાલે નહીં. બે જણા સામસામે મળી જાય તો કેવી મજા આવે. પણ આ ઓલા માટે, આ આના માટે, એટલે જ તો આપણે ભૂખ્યા તરસ્યા જે બધા કહેવાના છીએ માણસો, આમ ભૂત થઈને ભટકે શું કામ છે. આ બધા કારણો છે. એટલે પામવાની નહીં પણ આપવાની ઘટના પ્રેમ છે એ સાબિત કરતી, ફલિત કરતી આ કથા છે. પ્રિયજન તરીકે ઈચ્છેલી વ્યક્તિ ન મળે એટલે જીવન આમ નરક બની જાય છે. આવી જે ભ્રમણાઓમાં જીવે છે એવી ભ્રમણાઓને ખંખેરીને ઘા કરી દેતી આ કવિ, આ નવલકથા છે. હા, આ સાહેબે અમને અહીંયા HRDC રાજકોટમાં હું ભણવા આવેલો ત્યારે અમને હસાવતા હસાવ, આજે જ મેં તમને યાદ કર્યા હતા, એમણે અમને એમ, ત્યારે અમારી પ્રેમ કરવાની ઉંમર હતી, પ્રેમ કરવાની કોઈ પણ સમયે ઉંમર હોય છે, પણ ત્યારે લગ્ન તો થઈ ગયેલા, તોય પણ એમણે એમ કહ્યું હતું કે ધારો કે એક બસ છૂટી જાય, મને બરાબર સાહેબ યાદ છે, હા, ધારો કે એક બસ છૂટી જાય બપોરવાળી તો ગભરાવું નહીં, 5 વાગે બીજી બસ હોય છે. હા, અને એ છૂટી જાય તો ગભરાવું નહીં, રાત્રે સ્લીપર હોય છે, એસી કોચ, તમે ચિંતા ન કરો, સમબડી ઇઝ વેઇટિંગ ફોર યુ, કોક ને કોક તો તને તારા જેવી કોક તો મળી જ જશે ભાઈ, ચિંતા ન કર. હા, એટલે એક ન મળે છોડ દે સારી દુનિયા કિસી કે લીએ, યે મુનાસિફ નહીં જિંદગી કે લીએ, આવી કવિતા આવી કૃતિ ઉપરથી જ કદાચ લખાઈ હશે. હા હા, કે આ આ આ એક માટે તમે બધું જ મૂકી દો. એટલે આ વાર્તાનું, આ નવલકથાની એક નું એક થીમ છે એ આ છે કે તમે જેને મેળવવા ઈચ્છો છો એ જો તમને ન મળે તો બીજાના પ્રેમનો સ્વીકાર ન કરવો એ તદ્દન ખોટી વાત છે. તમને એના કરતાં પણ કદાચ વધારે પ્રેમ કરનાર બીજી કોઈ વ્યક્તિ મળી શકે. અને બીજું એક બહુ જ મજાનું આનું જે હાદરૂપ વાક્ય આના સંદર્ભમાં કહેવું હોય તો એ કહી શકાય કે જે એકને ચાહી શકે તે બીજાના પ્રેમને કેમ ધિક્કારી શકે. હા, જે એકને ચાહી શકે એ બીજાને કેમ ધિક્કારી શકે. બધાને જ ચાહે, બધાને જ ચાહતો રહે, એટલે એનો મતલબ એમ ઓલો પ્યાર એક સે હોતા હે હજારો સે નહીં ને વગેરે વગેરે જે આપણે નાના હતા ત્યારે કવિતાઓ લખી લખીને બાજુવાળાને પાસ કરી હતી. હા, બાજુવાળાને આપણે ઘણું પાસ કર્યું હોય છે, પણ ટાઈમ પાસ, એમ પાસમાં એ ટાઈમ પાસ હોય છે. અત્યારે લગભગ આવી પ્રેમ કથાઓ ફૂલતી ફલતી આસપાસ જોવાતી આપણી હોય ત્યારે આ પ્રેમ કથા સાચો પ્રેમ શું છે એવું ક્યાંય બોલ્યા વગર એકે પ્રેમ વિશેનું વાક્ય આવ્યું આમાં તમે જુઓ તો આખી નવલકથામાં. બીજું આ શોધો સંશોધન, અમારે બધા સંશોધન ઉપર બહુ તૂટી પડે કે સંશોધન શું, સંશોધન પ્રેમ વિશેના પ્રિયજનના વાક્યો કોટેશન કાંઈ મળશે નહીં. એકે આ મેં કાઢ્યા એ તો બધા મારા કાઢેલા છે, આમાં એકે નથી, આ પ્રિયજનમાં એકે પ્રેમ વિશેનું કોટેશન નથી. અને છતાંય તમે એમ કહો કે એક પણ શબ્દમાં પ્રેમ નથી તો કયો જોઈએ. હા, હું સામે કેસ માંડીશ જો તમે એમ કહો તો, અને દાખલા દલીલો સાથે પુરવાર કરીને બતાડીશ કે એકે એક શબ્દમાં પ્રેમ લોહીની જેમ આકૃતિમાં વહે છે. લોહી દેખાતું નથી અને છતાં એના કારણે ધબકીએ છીએ આપણે, એની જેમ પ્રેમ આકૃતિમાં વહી નીકળ્યો છે. એટલે આ કથાનું થીમ, અને ઘણી બધી વાતો મારે કરવાની હોય પણ સમય ક્યાં પહોંચ્યો એ જોઈ લઉં એટલે મને ખબર પડે. 7:45 થયા છે, 8:15 પૂરું કરવાનું છે મારે, એટલે તમે ચિંતા ન કરતા, હજી સહન કરવામાં 1/2 કલાક. પ્રેમ આપણને સહન કરતા તો શીખવાડે છે, લગ્ન પણ આમ તો સહન કરતા શીખવાડે છે. હા, પ્રેમ શીખવાડે કે ન શીખવાડે પણ લગ્ન તો શીખવાડે જ છે. પણ ભાઈએ કહ્યું એમ માલિપા નાટક પરથી આ કૃતિ રચાઈ એટલે એની વિગતો હું ટાળું છું. પ્રિયજન લખવા બેઠા હતા, લખાઈ ગઈ આસો પાલવ, અને કેમ તો કે કૃતિ તમારા ઉપર હાવી ન થાય એ પહેલા તમારી તાકાત નથી કે તમે કૃતિ લખી શકો. વાળા સાહેબ એમ નક્કી કરે કે આજે પ્રેમ વિશેની એક કવિતા લખી જ નાખવી છે પ્રિયજનનું ભાષણ સાંભળ્યા પછી. આ ભાષણ છે અને પ્રિયજન ભાષ્ય છે, પ્રેમનું ભાષ્ય છે. પ્રેમ વિશે ક્યારેય કોઈ ભાષણો સાંભળવા નહીં, કોઈના પણ નહીં, જયભાઈના નહીં, કાજલબેનના નહીં, કોઈના નહીં, એમ કરીને પ્રેમ નહીં થાય. હા,
એમ કરીને પ્રેમ નહીં થાય. પ્રેમ તો થઈ જશે ત્યારે કોઈનું ભાષણ કામે નહીં આવે. આ બચાવવાળા બીજા કેટલાક બાબાઓ ભાષણ દેતા હશે કે ખબરદાર પ્રેમમાં પડ્યો, તારું એક એક ટીપું આટલું મૂલ્યવાન છે, ત્યાંથી માંડીને તમને ભાષણ દેવાવાળા હશે, બીજા તમને પ્રેમમાં ખેંચવાવાળા હશે. પણ તમે જ્યારે પડશો ત્યારે એકેયનું કાંઈ તમે બધું ભૂલી ગયા હશો. એટલે ખેર, પણ 148 પૃષ્ઠોમાં ધરબાયેલી આ કથા, વાત વાર્તા શરૂ કેમ થાય છે તમે જુઓ. હા, હવે શરૂ થઈ. તમને તો અત્યાર સુધી શું હતું, અત્યાર સુધી શું હતું? ચારુ દિવાકર વગરની ચારુ એમ તો કેમ કેવું, એકલી ચારુ. અહીંયા એક વાક્ય પણ આવે છે કે ચારુ એકલી રહે છે. નિકેતને એમ લાગે છે કે ચારુ એકલી છે. ચારુ એકલી છે, પોતે જ પૂછે છે. હા, ચારુ એકલી નથી, ચારુ એકલી હોઈ જ ન શકે. ચારુ અને આમ છતાં એકલી છે, બહુ છે ને આમ ઔઢવવાળી આ વાર્તા છે. કારણ કે પ્રેમમાં જ ઔઢવ છે, શબ્દ જ ભાઈ એવો છે કે જે તમને ઔઢવમાં નાખે. તમે કાંઈ નક્કી જ ન કરી શકો કે આમ કરું કે આમ કરું, આમ કરું કે આમ કરું. તમે કલાકો વાતો કરો ને છતાંય તમે જે કેવું હોય તો કાંઈ કીધું જ ન હોય. આપણી આજુબાજુ ખબર છે એવા બેઠા પડ્યા હોય છે કેટલીક વાર, શું વાત કરે છે એ સાંભળવા આપણે ગમે એટલા સંશોધન કરીએ પણ કાંઈ કામ ના આવે. શું બોલ્યા આપ, એટલે હા એમ એક બે બેનો સમજી ગયા. હા, સિસકારા જ તમને જરાક જરાક બહુ બહુ તો સમજાય, અને એના ઉપરથી તમે જે અનુમાન કરી શકો તે હસવાની છૂટ છે બાજુવાળાને મારવાના નહીં. પ્રેમમાં બિચારે આટલું તો કરી જ શકે. હા, એટલે એકલી રહેતી ચારુ ઓચિંતા એક દિવસ પુસ્તકાલય, જુઓ આ લોકો કરે પુસ્તકાલયમાં ચોપડી બદલાવવા ગઈ છે. કારણ કે આ તો વિનેશભાઈની નાયિકા છે ને, જેની તેની નથી. હા, બકાલું લેવા ન જાય કાંઈ ચારું. હા, બકાલું લેવા ન જાય. હા, આપણને એમ થાય કે આ બાઈ બકાલું લેવા બજારમાં જઈ શકી હોત. હા, પણ આ તો વિનેશભાઈની નાયિકા છે અને ચારું છે, ચોપડી બદલાવવા જાય, કાંઈ બકાલું લેવા ન જાય. મળ્યા બજારમાં છે પણ બકાલું લેવા જરાય ગઈ નથી. રેંકડી વાળો સ્થિર થઈ ગયો છે, બધું આમ પિક્ચર જેવું છે. જો તમે હા ઉપરથી જુએ છે, પાછળથી પીઠ એને પરિચિત લાગે છે કે આ કોક પરિચિત પીઠ છે. ક્યારે જે એના એના એની આંખમાંથી ખસી નથી એવી એક પીઠ દેખાય છે. હા, નિકેતની પીઠ, વૃદ્ધ થઈ ગયેલા નિકેતની પીઠ છે. એને ખબર નથી ત્યારે, પણ પીઠ ઉપરથી અનુમાન, હા, એને તરત ખેંચાણ. તમે જુઓ પીઠ ખેંચાણ અનુભવાવે છે. હા, છાતી નથી અહીંયા, છાતી નથી. હા, જે તમને આમ અટરે કે અહીંયા સલમાન ખાનની જેમ શર્ટ ઉતારીને કોઈ નથી ઊભું, એક ડોસો પીઠ વાળીને ઊભો છે. અને ડોશી એને જોતા મેં ઓળખી જાય છે કે આ પીઠ મારા નિકેતની હોઈ શકે. હા, અને એકદમ ફોર્સ આવી જાય છે એના પગમાં. તમે જુઓ મને સાહેબ, એ એ જ્યારે ચારું દોડે છે આમ લગભગ દોડે જ છે, ત્યારે દેવદાસની પારો દેખાય છે આપણને. હા, દેવા 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 કરતી જે રાડો પાડતી પાડતી પારો દોડે છે, એવી જ પારો. તમે જુઓ કે પ્રેમમાં ભાવો તો એક સરખા જ હોય છે, પણ અભિવ્યક્તિ પણ કેટલી એક સરખી હોય છે. એટલે ઓલી પણ દોડે છે, આ પણ દોડે છે. પુરુષોને દોડતા આપણે નથી બતાવ્યા, બાઈઓ જ દોડે છે. જો પારો દેવદાસમાં પણ છેલ્લે પારો દોડે છે, દેવા 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 કરતી, અને એની પાછળ આખું ઘર દોડે છે, તોય દોડે છે. એ સંજય લીલા, હા, એ સંજય લીલા. એને તો ઘણી લીલાઓ કરી, હા, ઘણી લીલાઓ કરી, કમાલ કરી નાખી. અને કૃતિ પૂરી થાય છે ત્યાં શરૂ થાય છે એનું ઉત્તમોત્તમ ઉદાહરણ દેવદાસનો એન્ડ છે. કે કૃતિ જ્યાં પૂરી થાય ત્યાં ખરેખર કૃતિ શરૂ થતી હોય છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ તમારે આપવું હોય તો દેવદાસનો એન્ડ, કે હવે આ દરવાજો બંધ થયો, ઓલી બાજુ પારો કહીને ઓણે છેલ્લો શ્વાસ લીધો, અને આ બાજુ દેવા કહીને ફસડાઈ પડેલી આ ઐશ્વર્યા, પછી શું આ બંગાળી સમાજમાં એની શું હાલત થઈ હશે. જે બારણું નવલકથામાં, અરે બારણું વાર્તામાં, હિમાંશીબેનની વાર્તામાં બારણું બંધ થાય છે પછી તો વાર્તા શરૂ થાય છે, એમ અહીંયા મોટો ગેટ છે. બારણું કહેવાય એમ નથી, નહીં તો ગુજરાતીના શિક્ષકો થપાટ ઠકા કરાવશે. હા,
એટલે મોટો ગેટ બંધ થાય છે અને વાર્તા શરૂ થાય છે. દેવદાસ એના એન્ડ ઉપર શરૂ થાય છે. આને કહેવાય ઉત્તમ કૃતિ અને આને કહેવાય ઉત્તમ ફિલ્મ, જે ભાવકના ચિત્તમાં હવે શરૂ થાય. અહીંયા દોડે છે અને દોડીને એને જુએ છે, પીઠ ફેરવે છે ઓલો શાહરૂખ ખાન ને કાજોલ જેવું આપણને લાગે. આનો વિડીયો મેં સરસોના ખેતમાં ઉતાર્યો, આમંત્રણ આપતો તમે જેણે જોયો હશે એને. કુદરતી એવું થયું, કુદરતી તુજે દેખાતો યે જાના સનમ એવું જે આવ્યું હતું, એવા એવી જગ્યાએ કુદરતી અમારી કોલેજની બાજુમાં આ છે. છોકરાઓ જતા નથી એ બીજી વાત છે. હા, બિચારા ગરીબ છે, બિચારાના બધાના નસીબમાં આવું નથી હોતું. એટલે આ બે જણા સામસામે જુએ છે અને આખી દુનિયા સમાજ આવે છે તો આટલો આવે છે બિચારો જરાક, અને એને વિનેશભાઈ પોઝ કરી નાખે છે. જો આ ઘટનામાં પોઝ છે, અહીંયા બધું સ્થગિત થઈ જાય છે. પિક્ચરોમાં થાય, રિયલ લાઈફમાં કોઈ આપણા માટે સ્થગિત નથી થઈ જતું, કોઈ નથી થતું, પણ આપણા માટે એ નથી થતા. એ તો દોડ્યા જ કરે છે, પણ આપણે સ્થગિત થઈ ગયા હોઈએ છીએ એટલે આપણને આખી દુનિયા સ્થગિત થઈ ગયેલી લાગતી હોય છે. પ્રેમમાં આપણે સ્થગિત, બે જણા એકબીજાની સામે આમ જડાઈ ગયા મૂર્તિવત. અને ચારુએ એમ કહ્યું, નિકેત તમે, એક દિવાલ આવી ગઈ વચ્ચે, નિકેત તું માંથી તમે થઈ ગયેલો. હા, 25 વર્ષે જે કરાવ્યું એ આ હતું, નિકેત તું માંથી તમે થઈ ગયેલો. એટલે નિકેત તું અહીંયા, એ આશ્ચર્ય એની આંખોમાં તગતગે છે, એકદમ ખુશ થઈ જાય છે, રાજી થઈ જાય છે. વર્ષો પછી નિકેત, એણે આશા નહોતી રાખી કે નિકેત મને ક્યારે દેખાશે. નિકેત જીવતો હતો એની આંખમાં, એના હૃદયમાં, એના શ્વાસે શ્વાસમાં, પણ છતાંય એણે ક્યારેય એવી આશા નહોતી રાખી કે નિકેત મને મળશે. અને એ નિકેત એને મળી જાય છે, ઓચિંતો મળી જાય છે. ચમત્કારો આજેય બને છે. હા, આ કૃતિમાં આ વાક્ય અહીંયા આવી શક્યું હોત. પણ બે જણા મળે છે અને ચારુ એને કહે છે કે તું અહીંયા, તો કે બસ નિવૃત્તિ પછીના થોડા દિવસો અહીંયા જીવવા તમારે. બે જણા આ જગ્યાને સંવેદે છે એક સરખા. એટલે ઓલી પણ જ્યારે એકલી પડી છે ત્યારે અહીંયા જ છે, અને આ જ્યારે હવે એકલો પડ્યો નથી, પણ કામમાં પોતાની જાતને એટલો એણે વ્યસ્ત કરી નાખ્યો અને એમાંથી જ્યારે નિવૃત્ત થયો ત્યારે ફરી પાછું ઓલું હાવી થઈ ગયું કે ના જરાક આ હવાને શ્વાસમાં ભરી આવું તો કેવું. ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે એની જેમ હું આ પાછું આને જરાક સંવેદી આવું. અને આ નીકળી પડ્યો છે, એને ખબર નથી કે ચારુ ત્યાં રહે છે. આગળ એક જગ્યાએ એવું આવે પણ છે કે કોઈને કહીએ તો માને નહીં, કોઈને એમ જ થાય કે નક્કી બે જણા આયોજન કરીને મળ્યા હશે આ સાલા ડોસા ડોસી. હા, આ ઉંમરે શોભે છે કાંઈ તમને આવું? આપણે જો કોઈ ત્રીજું પાત્ર આવ્યું હોત તો આવું થાત, પણ વિનેશભાઈએ પ્રવેશવા જ નથી દીધું, કારણ કે ગેટ આઉટ એમ કરીને બધાને કાઢી નાખ્યા, જેમ બોલ્યા વગર કોઈને એન્ટ્રી જ નથી આ બધા સિવાયની. અને એને કહે છે કે નિકેત અહીંયા ક્યાં રોકાણો છે, તમે સોરી ક્યાં રોકાણા છો, એટલે કે ગેસ્ટ હાઉસમાં. અહીંયા તમે ગેસ્ટ હાઉસમાં, આપણા ઘરે આવો ત્યાં રોકાઓ, જોઈશ, આવીશ તો આવીશ, જોઈશ. અને બે જણા છૂટા પડી જાય છે. બીજી સવારે ચારુ ચા બનાવે છે ત્યારે એને બરાબર યાદ છે કે નિકેતને કેટલી ખાંડ જોઈએ. તમે જુઓ નિકેતને કેટલી ખાંડ જોઈએ, આ બરાબર એને યાદ છે. અકબંધ વાર્તા હિમાંશીબેનની વાંચજો, એમાં ક્યાંય એનું સ્થાન નથી રહ્યું હતું. એક દીકરી પરણીને જાય, થોડા વર્ષો પછી પાછી આવે ત્યારે એના એના મા બાપ સુદ્ધાની એને કાંઈ ખબર નથી હોતી. એટલે બાપની ચા બનાવવા જાય તો એની માં ના પાડે છે કે તું રેવા દે, તને ખબર નથી તારા બાપા હવે કેટલી ચા લે ખાંડ લે છે. હા, હું બનાવીશ. પૌવા બનાવવા જાય તો છોકરાઓ ના પાડે છે, અમને દાદીના હાથના પૌવા જોઈએ છીએ. એનું સ્થાન ત્યાં અકબંધ. આણે એકદમ અકબંધ સાચવીને રાખ્યું છે કે નિકેતને કેટલી ખાંડ જોઈએ. અને ચા બનાવે છે, મસ્ત ચા બનાવ્યા. એનું કારણ નાગર છે, લખનાર નાગર છે. નાગરોને પત્ની જેટલી જ પ્રિય ચા હોય છે, એટલી ચા એ લોકો પીએ. હું એ નાગરો ભેગો રહ્યો છું ને, અમે હોટેલ ઉપર ઊભા રહીએ તો અમે એમ કંઈક નાગરી ચા બનાવજો, ભલે સુગર થાય. હા,
મીઠાશ જીવનમાંથી જતી રહે તો થાય શું, આવા કડવા કડવા કાવા પીવડાવે છે આ લોકો. એટલે મીઠાશ તો જોઈએ ને, મીઠાશ તો જોઈએ જ. એટલે ચા બનાવે છે, એક કપ બે કપ, એને ખબર છે કે બે કપ પીએ છે આ, બરાબર. અને પુરુષોએ બે કપ ચા પીવી જ જોઈએ એવો આગ્રહ રાખે છે. બાઈઓ ભયંકર આગ્રહો રાખ્યા હોય છે અને બધું ધરાર કરાવે છે. તમને જોજો અહીંયા પણ એ થયું છે. હવે બિચારો નિકેત એક કપ પીએ છે, શું કામ ખબર છે? કારણ કે ઉમાએ ઘટાડી દીધી છે. સ્ત્રીઓ હાવી થતી હોય છે આપણા ઉપર, આપણને ખબર ના પડે એમ, અને આપણે થવા પણ દઈએ છીએ, કારણ કે એ હાવી થાય એ આપણને ગમતું હોય છે, ગમતું હોય છે. ઓલી વાર્તા જેવું કે તારા વગર મને નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. ઓલી કે બાપા હવે તો જવા દો, જરાક આટલા વર્ષે તો માવતરે જવા દો, તમારા માટે નોકર ચાકર બધું રાખી જાઉં છું, બધું લખી જાઉં છું. પહેલા દિવસે તો એ રોતે રોતે ફોન કરે, ને ત્રીજા ચોથા દિવસે એમ ફોન કરે, ઓલીને એમ ફોન કરે, હા કે હવે બધું તું જે ભાઈને ગોઠવી ગઈ છો એ મારું ગરમ પાણી કાઢી દે છે, બરાબર કપડાં ઇસ્ત્રી કરાવી આવે છે, મને બરાબર જમાડે છે, તું વાંધો નહીં આરામથી રોકાજે. અને ઓલીભાઈ હવે બીજી ટ્રેનમાં પાછી આવે કે એમ કેમ મારા વગર તમને હાલે જ કેમ, હા મારા વગર તમને ચાલે જ નહીં, આ ગમતું નથી એને. હા સ્ત્રીને પુરુષ ઉપર હાવી થઈ જવું ગમે છે, પુરુષને સ્ત્રી એના ઉપર હાવી થાય એ પણ ગમે છે. એટલે કોઈ ભાઈઓ આમાં નારીવાદનો ઝંડો લઈને એમ કહેતા નહીં કે મારો રૂમાલ ક્યાં છે એમ હું પૂછું છું, એમાં બિચારી નિયામતનું શું, તારો રૂમાલ રમજાન તારે સાચવીને ન રાખવો જોઈએ. પણ હું એમ જ્યારે કહું છું કે મારો રૂમાલ ક્યાં છે જડતો નથી, ત્યારે નિયામતને ગમે છે. જોયું, એક રૂમાલ એ મારા વગર જડતો નથી, એક રૂમાલ મારા વગર. તમે કરશો શું, કરશો શું તમે? હા આપણને જડતો હોવા છતાં આપણે નથી જડતો એવો ડોળ કરતા હોઈએ છીએ. આ બધા તમામ પતિઓ એમાં હા પાડશે, હા જો આંગળી ઊંચી પણ કરી. આ પ્રેમ છે. એટલે ઓલો બિચારો એક કપ પર આવી ગયો છે, કારણ કે ઉમા અને દિવાકર એક પીતો હતો, એના એને બે કરાવી નાખ્યા છે, કારણ કે ચારુ એને બે, પુરુષોએ બે કપ ચા પીવી જ જોઈએ એવો ધરાર આગ્રહવાળી છે. તમે જુઓ કે કેટલું આપણે સરેન્ડર થઈ જતા હોઈએ છીએ, એની પણ અહીંયા વાત છે ને, એની મજા આવે છે સરેન્ડર થવાની. પણ એકલી રહેતી ચારુ પછી સ્મૃતિ રૂપે આ બે જણની વાતો આવે છે. ઓલો આવે છે જ્યારે પાછો, પાછો આવ્યો છે, આમ તો અહીંયા પહેલી વાર આવ્યો છે પણ આમ પાછો આવ્યો છે. હા ત્યારે આ ડેલીએ ઊભી છે. મજા એ વાતની આવે છે આપણને કે સર્જકે નાયિકાને ડેલીએ ઊભી રાખી છે, કારણ કે રાહ જોવાની એક જ જગ્યા છે અને ડેલી છે. હા ડેલીએ જ રાહ જોવાય, બાકી બધા ખાટલા ઉપર સૂતા સૂતા તમે આમ રાહ જોવો કે આવશે આવશે, એમ ના આવે. કોઈ આવે રાહ જોવું હોય તો ડેલીએ ઉભા રહ્યો, અને ઉભા રહ્યો એટલે અધર ઉભા રહેવું પડે. ડેલીએ તો પગ જરાક તમારો અડધો આમ હોય ને અડધો આમ હોય, એટલે અધર ઉભા રહેવું પડે તો કોઈ આવે. બાકી આમ શાંતિથી ટેસ્ટથી ખુરશી માંડીને આરામ ખુરશી રાખી બેસે કોઈ તો કોઈ ના આવે. આ બાઈ ઊભી છે, નિકેત આવ્યો છે, એ પહેલા દરિયાને જોઈ રહી છે અને નિકેત પ્રવેશ્યો છે. ત્યારે નિકેતમાં દરિયો ને દરિયામાં નિકેત ઓગળી ગયો છે, અને એને એમ થાય છે કે ઓહ આ ખરેખર થયું છે. અને જુઓ માણસ પ્રેમમાં હોય ને ત્યારે બીક બહુ લાગે, એને બહુ જ બીક લાગે. હજુ ધીમે ધીમે પ્રિય સખી તહીં ઝાડ ઉપર એ સૂતેલા પંખીને કથની જરી જો કાન પડશે, પ્રભાતે ઉઠી એ સકલ નિજને ગાન ધરશે, કથા તારી મારી સકલ દિશમાં હિ વહી જશે. હજુ ધીમે, હજુ આ ધીમે કેમ બોલવાનું કે છે? કારણ કે બિચારાને બીક લાગે છે, એને બીક છે કે બધાને આ પ્રેમીજનોને કોઈ સુખેથી રહેવા નહીં દે, એટલે એને બીક છે. કઈ બીક છે ખબર છે? કે આ હું પાછળ વળું અને જોઉં અને નિકેત અદ્રશ્ય થઈ જાય તો. આપણને જો નાના હતા ત્યારે આવી ઘણી વાર્તાઓ અહીંયા શંકરની ને મંદિરની ને બીજી વાર્તાનો સંદર્ભ પણ જોડ્યો છે. અહીંયા નિકેત ક્યાંય જવાનો નથી પણ બીક છે, એટલે દરિયાની ખારાશ એકદમ જ ઉડી ગઈ છે. જે દરિયો એની અંદર આમ ઘૂઘવાટા મારતો હતો નિકેત બનીને, એ નિકેત સામે આવીને ઉભો છે. તમે જુઓ અહીંયા ભાઈ એમ કહ્યું કે દરિયો પાત્ર છે, અરે સરુનું ઝાડ પણ પાત્ર છે, અરે ખુરશી પણ પાત્ર છે, ચાની કેટલી પણ પાત્ર છે, હિંચકો પણ પાત્ર છે. તમે કોને પાત્ર નહીં કહો? હિંચકો દિવાકર છે, સરુનું ઝાડ દિવાકર છે, આ બધું બનીને ઉભો છે,
બધું બનીને ઊભો છે દિવાકર. ત્રણ ખુરશીઓ છે, ત્રીજી ખાલી ખુરશી છે. એને એમ લાગે છે કોણ બેઠું છે, ઉમા કે દિવાકર. એટલે કેટલું બધું અહીંયાથી છૂટી જશે, પણ હવે આગળ જવા દઉં. બે જણા એકબીજાના માટે તદ્દન અજાણ્યા બનીને શરૂમાં ડોળ કરે છે. મહેમાન બનીશ મારો, એવું પ્રશ્ન એણે પૂછ્યો હોય છે કે તું મારો મહેમાન બનીશ, વિલ યુ બી માય ગેસ્ટ. એમ નથી કીધું કે તું મારો પ્રિયજન બનીને આવીશ, મહેમાન પહેલા મહેમાન. જો ધીરે 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 ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે જેમ થયું છે ને, એમ અહીંયા વર્ષોના છૂટા પડેલા પ્રિયજનો એકબીજાની ધીરે 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 નિકટ આવ્યા છે, ધીરે 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 ઉગડ્યા છે. આજે જ સવારે મેં એમ પ્રેમાનંદને ની વાત જ્યારે કરી ત્યારે એમ કહ્યું, કમળ પેરે લિંગ વિકાસ્યું પ્રભુ પ્રગટ થયા તત ખેવ. એ જે પ્રેમાનંદે પ્રભુ પ્રગટ્યનું વર્ણન કર્યું છે એમાં જે ધીમાશ છે, ધીમે ધીમે થવાની જે ઘટના છે, બિલકુલ ધીરે 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 ખુલતું જાય એમ સંબંધ, આમ ધડાકાભેર પ્રેમમાં પડ્યા. શકુંતલા અને દુષ્યંત નથી અહીંયા, લવ એટ ફર્સ્ટ સાઈટ. બે જણા પ્રેમમાં પડ્યા, બે જણા એકબીજામાં ઓગળી ગયા, આ બાજુ આ ગર્ભવતી પણ થઈ ગઈ, ઓલો એને વીંટી દઈને હાલ્યો એ ગયો, પછી ભૂલી એ ગયો, પછી વાર્તા પૂરી, પછી વળી પાછી આ બાઈ ત્યાં ગઈ, આ બધી એમ ફટાફટ બધું નથી થયું, ધીરે 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 બનતી આ ઘટનામાં પાછું બધું ધીરે ધીરે થયું છે. મહેમાન એમાંથી તમે, એમાંથી તું, એમાંથી ધીરે ધીરે બેયની વાતો, એમાંથી છેવાડે બે જણાએ પોતાનો, એક જણાએ, બીજીએ નથી કર્યું, બાઈઓ બહુ પાકી હોય છે, ચારુને દિવાકર પકડી નથી શક્યો. ઉમાએ, એટલે અહીંયા જો બહેનોનો વિજય છે, ઉમાએ બરાબર નિકેતને પકડી લીધો છે અને છેલ્લે એની પાસેથી નામ બોલાવ્યું છે. ચારુ ખુશ થઈ ગઈ છે, આ એક ક્ષણે ચારુ એકદમ રાજી થઈ ગઈ છે કે બસ આટલું જ જોતો તું, મને નિકેત નહોતો જોતો, જે એને જોતું હતું તે આ હતું કે નિકેતે કહ્યું છેવટે કે એનું નામ ચારુ હતું. આટલું વાક્ય છે, લગભગ એન્ડની તમે નજીક પહોંચો ત્યારે ઉમા એને એની પાસે બોલા કે હવે આટલું તો કે, હવે આટલું તો કે કોણ હતી એ, જે જેને મેં તારા તારી સાથે પહેલા દિવસથી જોઈ છે. એવી આશેનો છે, 8 વાગ્યા છે. હા, ખેર હવે જે થોડીક મિનિટો વધી છે એમાં આ બે જણા એકબીજામાં જે રીતે ઓગળતા ગયા પાછા અને ખુલતા ગયા, ખીલતા ગયા, એમ કથા ધીરે 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 આ વાચકની સમક્ષ ખુલતી જાય છે. આપણને જિજ્ઞાસા થાય છે આ બે જણાને, મને એક વાતની વા ખાસ અહીંયા મેં નોંધી છે કે બે આપણને સામાન્ય રીતે આપણું પ્રિયજન ન મળ્યું હોય તો હું તને ન મળ્યો તો તે શું ગુમાવ્યું એ જાણવામાં રસ હોય, કે મારા જેવા, એમ આપણને આ હોય છે કે મારા જેવાને તે મરીઝે પણ કહ્યું ને, હું ક્યાં કહું છું, હા એમ પણ ના કહો છો, એમાં વ્યથા તો હોવી જ જોઈએ કે તમે મારા જેવાને એમ ના પાડો, એમ મારા જેવા, મી માય સેલ્ફ, એમ પછી તમે તમારું નામ લખી નાખજો એમાં, કે મને તું ના પાડે. એટલે ન મળ્યો તો તને, જો તું મેરી નહીં હો સુકી તો તુમે કિસી કી નહીં હોને દુંગા, આ પ્રેમ નથી. એની સામે આ કવિ આ નવલકથા સુકામ યુવાનીઓને ભણાવવામાં આવી, આટલી બધી સુકામ ભણાવવામાં આવી, કારણ કે બધાને વગર ઉપદેશે બતાડવું તું કે પ્રેમ તમે સમજો છો એ કદાચ નથી દોસ્ત, આ છે. જો જરાક લીટી મોટી કરવાની જે વાત વિવેકાનંદે કરી હતી ને, એમ સિલેબસ વાળાએ પ્રેમની ઓલિયાની નાની લીટીની સામે આ મોટી લીટી મૂકી અને એને બતાવ્યું કે જો મારા ભૈલા, જો મારી બેન, હા આને પ્રેમ કહેવાય જો તને સમજાય તો, બાકી તારા નસીબ, બધાને આવો પ્રેમ સમજાતો હોતો નથી, અને જો બધા આમ કરે તો આ પૃથ્વી સ્વર્ગ થઈ જાય, ધૂમકેતુને એના વાક્યને આપણે યાદ કરીને કહીએ તો. હા, પણ એવું થતું નથી. આ બે જણાને એ સાંભળવું છે કે અમારા સિવાય તારા જીવનમાં શું સારું થયું, કેવો વર તને મળ્યો, કેવી પત્ની તને મળી, કેવા તારા બાળકો, કેવા બાળકો છે, આનો વર કેટલો પ્રેમ કરે છે એને દિવાકર. હા, કલેક્ટર છે એમ એ મોટી વાત છે,
પણ એ ક્યાંય આપણને બહુ યાદ નથી આવતું કે ઓહો કલેક્ટર ને પરણી, આને નથી આવતું. બે જણા છૂટા પડ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે બંને ઉપર એકબીજાની છાયા હોય, હજી એકબીજાને મનથી છોડી ન શક્યા હોય, અને એ જાણતા હોવા છતાં ઉમા વિશે તો, અને જુઓ તમે નામો કેવા સરસ છે, નિકેત અને ચારુ તો ઘરે ગયા, બાજુ પર મૂકો બેયને, હા, દિવાકર અને ઉમા, આ બે નામ નીચે અંડરલાઇન કરવાની છે. હા, દિવાકર સૂરજની જેમ તપ્યો છે એકદમ, અને આમ તૂટી પડ્યો છે લગભગ ચારુ ઉપર પ્રેમમાં. હા, અને ઉમા જુઓ એને તપશ્ચર્યા કરી છે, ઓલી ઉમાએ કરી હતી એમ. આ ઉમા બે બે જરાક દૈવી પાત્રો છે, એવું આપણે, નામો દૈવી છે સોરી, પણ બેની વૃત્તિઓ આપણને એના એની અંદરના દૈવતના દર્શન કરાવે છે કે એ ઉમાએ રાહ જોઈ છે, એટલી બધી રાહ જોઈ છે, એટલી બધી રાહ જોઈ છે કે એમાં લગભગ આખી જિંદગી હાલી ગઈ છે, તોય આ બાઈ થાકી નથી. જે પ્રેમમાં હોય છે એ ક્યારે થાકતો નથી. હા, એણે સાચો પ્રેમ કર્યો છે એટલે એને રાહ જોવામાં જરાય થાક નથી લાગતો. એને ખબર છે કે આજે નહીં તો કાલે, નહીં તો આજે, નહીં તો કાલે. તમે જુઓ કે ઉમાની જીત ચારુ પાસે જ્યારે બેઠો છે ત્યારે એને એમ થાય છે કે ઉમા પાસે હાલ્યો જાઉં તો કેવું. આ ઉમાની જીત છે, જે ઉમાએ હાંસલ કરી છે. એમને એમ જટીને નથી લીધું, કચ્છીમાં શબ્દ કહીએ તો જટી નથી લીધું. એણે પહેલા સમજ્યો છે પોતાના વરને, જરાક દૂરથી જોયું છે, અને બરાબર એનો અહીંયા શબ્દ વાપર્યો છે અભ્યાસ, શબ્દ વાપર્યો વિનેશભાઈ, અભ્યાસ કર્યો છે. વરનો અભ્યાસ કરવાનો હોય છે, આપણા પ્રિયજનોનો આપણે અભ્યાસ કરવાનો હોય છે કે એને શું ગમે છે, શું નથી ગમતું, શું નથી ગમતું એનો વધારે અભ્યાસ કર્યો છે. અને ઉમાએ એવું કાંઈ નથી થવા દીધું જે એને નથી ગમતું. બરાબર જાણે છે કે આ માણસ અહીંયાથી ક્યાં જાય છે, પણ એણે સાથે આવવાનો આગ્રહ નથી રાખ્યો. તમે જુઓ, મારે ખાસ આ કહેવું છે કે પ્રેમ સ્પેસ આપવાની ઘટના છે. પ્રેમ તમને સ્પેસ આપતા શીખવાડે છે કે સામેવાળા, તમે પ્રેક્ટિકલી પણ જુઓ કે અત્યારે મને મારું પ્રિયજન ગમે એટલું પ્રિય હોય, પણ હું આમ એને વળગેલો જ રહું તો બિચારી ગુંગળાઈ જાય, હું એ ગુંગળાઈ જાઉં. પ્રેમ ગુંગળાવી દે એટલા બધા નિકટ નથી થઈ જવાનું. કોઈ પણ પ્રિયજન હોય, કોઈ પણ પ્રિયજન હોય, એને સ્પેસ આપવાની છે. આ વાત પોતાના પ્રિયજનોના સંદર્ભમાં તો આ લોકો કરી શક્યા, પણ બાળકોના સંદર્ભમાં પણ કરી શક્યા છે. આના તમામ દીકરા દીકરીઓ એમ ઈચ્છે છે કે મારા ભેગી મારે સુકેતુ તો કે છે કે તું માં બેંગ્લોર રહેને મારા ભેગી. હજી તો એ પોતાના પ્રિયજનને મળ્યો મેળવ્યું પણ નથી એણે, આ રેણુને છેલ્લે છેલ્લે મેળવે છે, પણ તેમ છતાં ના. હા, આ લોકો બેની વચ્ચે ટુઇઝ કંપની એન્ડ થ્રી ઇઝ ક્રાઉડ બરાબર સમજે છે. હા, એટલે જ ઓલી મેં તમને કહ્યું એમ ઉમા એના દીકરાને અને કહે છે કે ડોક્ટર છો તું, રાહ તું જા તારી પત્ની સાથે ત્યાં રહે, શાંતિથી રહે. ઓલો કહે છે કે ના માં એમ નહીં રહું, નહીં ગમે મને. તો કે ન ગમે એવું બનતું હશે કોઈ દિવસ, તું જા. તમને બે જણને એકાંત મળે, આ તમામ વડીલોએ વાંચવાની છે આ સંદર્ભમાં. ઇન અ ન્યૂ ડાયરેક્શન, જુદા સંદર્ભમાં આ કૃતિ આપણને ઘણું બધું આપી જાય છે. પ્રેમીજન તરીકે તો આપી જ જાય છે, પ્રિયજન તરીકે તો આપી જ જાય છે, પણ આપણને આ તો તમારા સંબંધોમાં જે મીઠાશ રહેશે એ મીઠાશ આમ ગુંગળાઈ ગુંગળાઈને ભેગા રહેશો તો નહીં રહે. બે દિવસ માવતરે જાય તે ભેગી તમને ખબર પડે છે કે એના વગર તમને નથી ગમતું. એટલે જવા દેવી, જવા દેવી, તો ખબર પડશે કે એનું મૂલ્ય શું છે, એના વગર તમને કેમ નથી ગમતું. અને બે જણા સાથે રહે છે, પાંચ જ દિવસ રહે છે, એવી રીતે રહે છે. સુટકેસ લઈને ઓલો ઉપર ચડે છે, અને આમ મને એક વાત સાહેબ આ દેખાણી કે આની અંદર એક નાટક ચાલ્યા કરે છે સતત. તમે જુઓ કે આખો આખી નવલકથા જાણે કે થિયેટર પર, એટલે કે સ્ટેજ ઉપર ભજવાતી હોય ને એવું તમને લાગે. કે ઓલો સુટકેસ લઈને ચડ્યો, હવે ધીરે 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 એનું માથું દેખાતું બંધ થયું, હા, ધડ દેખાતું બંધ થયું, ધીરે ધીરે પગ, હવે સુટકેસનો છેડો, અને ઓલો આખો અંદર આલ્યો ગયો હશે. ત્યારે હવે ઉપરનું દ્રશ્ય, દ્રશ્ય બીજું, દ્રશ્ય ત્રીજું, એમ જાણે આપણી અંદર દ્રશ્યો ઉગડતા જાય, અને એની વચ્ચે એક ફૂલ રોમેન્ટિક દ્રશ્ય આવી જાય. કેવું રોમેન્ટિક દ્રશ્ય, ચારુ કબૂતરને ઉડાડતી હોય, અને આ દ્રશ્ય બારી પાસે બેઠેલી ચારુ, ઉપર કબૂતર, ઝુમ્મર ઉપર, અને એની સામે બેઠેલો આપણો નિકેત,
એ જોયાને એમ થાય કે આહા કેવું અદ્ભુત દ્રશ્ય છે, કેવું અદ્ભુત દ્રશ્ય છે. ચારું અહીંયા આવીને એમ કરીને જુએ કે લાવતો જરા જોઉં, બતાવતો મને કેવું છે. અને આ દ્રશ્યનું સૌંદર્ય ખરી પડ્યું હોય, કારણ કે દ્રશ્ય તો ચારું હતી એટલે સુંદર હતું, ચારું હતી એટલે સુંદર હતું. ઉર્મિલા કવિતા તમે વાંચો તો તમને લક્ષ્મણ એને સમજાવવા નીકળ્યો છે અને એમ કહે છે કે બે ત્યાં બધો જંગલ હશે, આમ હશે, તેમ હશે, તકલીફ હશે. અને ઉર્મિલા એમ કહે કે તમારા સહવાસે તો વનવાસે સહેલ છે ને તમારા વિના શૂન્ય વન રાજમહેલ છે. હા, તમે શું સમજો છો? વોટ ડુ યુ મીન બાય ધીસ? આ શું કહેવા માંગો છો? તમારું સાથે હોવું અગત્યનું છે. આ દ્રશ્યમાં ચારુંનું હોવું અગત્યનું હતું. અને આ આ રોમાન્સ તમને દેખાય તો દેખાય, પ્રેમીજનોનો રોમાન્સ નથી. બીજી એક અગત્યની વાત જે મેં નોંધી અહીંયા તે આ આ છે કે બે જણા વચ્ચેનો જરાક જરાક પણ રોમાન્સ બતાડ્યો છે તો એ પતિ પત્ની વચ્ચેનો બતાડ્યો છે, જરાક જ, જરાક જ. અને એમાં પણ એની છાતી ઉપર માથું ઢાળી દેતો પતિ બે જગ્યાએ આ જ છે, પત્ની પાસે ઢળી પડતો પતિ એમ બતાડ્યો છે. હા, અને એક જગ્યાએ બહુ સરસ વર્ણન છે પણ એ પછી વાંચીશ. પણ આ નિકેત અને ચારુ, ચારુ નિકેત એના જ રૂમમાં ઉતરે છે, તમને ખબર છે આ બધી વાતો, એના જ રૂમમાં, કારણ કે એનો રૂમ હજી બદલ્યો હતો. નિકેતનું સ્થાન ક્યાંય ગયું જ નથી એટલે નિકેત એના જ રૂમમાં ઉતરે છે, જે રૂમમાં એ ભણતો ત્યારે એને ઉતરતો ત્યાં રહેતો, એ જ જગ્યાએ પાછો રહે છે. દરિયાએ દરિયા પર બંને જણા સાથે જાય છે અને જે સંવાદો, એ સંવાદો હું તમને કહી શકું એમ મારી કઈ લાયકાત નથી, મને યાદ રહી શકે એવી મારી ક્ષમતા નથી, વાંચીશ તો મારે મને એવું સારું વાંચતા નથી આવડતું. એટલે તમે ચૂપચાપ આ વાંચશો ત્યારે જ તમને અનુભવાશે બે જણાના આ આંતર સંવાદો છે. બહુ જ ઓછું બોલાયું છે, બાકી બધું સંવેદાયું છે, બહુ ઓછું બોલાયું છે, બહુ જ ઓછું બોલાયું. અને બોલતા બોલતા પણ બિચારા ગોથા ખાય છે, ગોથા ખાય છે. આમ પણ માણસ પ્રેમમાં ગોથા ખાતો હોય ને, એમ અહીંયા ગોથા ખાય છે, વળી જરાક જરાક તું તું ઉપર માંડમાંડ આવે છે. અને ચાના સંદર્ભથી દિવાકરના મૃત્યુ સુધી વાત જાય છે. હવે હું ચા નથી પીતો, કેમ? તો કે વધારે હાઈ બ્લડ પ્રેશર રહે છે વગેરે વગેરે, એમ જ્યારે ખબર પડે છે ત્યારે એકદમ જ બેબાકડી થઈને ચારુ, જાણે કે દિવાકર હમણાં પાછો હાથમાંથી હાલ્યો જશે એમ, નિકેતની સેવા માટે તત્પર બને છે કે નહીં, અને એને કંઈ પણ દે છે કે મારા પેશન્ટ મને મને બહુ સેવાનો સમય આપતા નથી એટલે હું આખી રાત. તમે જુઓ આ દ્રશ્ય મને એટલું ગમ્યું કે જ્યારે નિકેત સૂતો છે એક બાજુ તકિયો કરીને, અને ચારુ કહે છે કે હું જઈશ નહીં, તને એકલો મૂકીને જઈશ નહીં, ત્યારે એની બાજુમાં તકિયો રાખી નહીં સૂઈ શકી હોત, પણ આ સંયમ વિનેશભાઈએ જાળવ્યું છે, એણે તકિયો સામે રાખ્યો છે. અને નિકેત તરફ પગ, નિકેતના મોઢા તરફ ચારુના પગ, ચારુના મોઢા તરફ નિકેતના પગ, અને એમ જરાક આડી પડી છે, જરાક એકાદ કલાક માટે જરાક પડી છે. આ સંયમ, પ્રેમ સંયમનું નામ છે, ઉછાછણાપણાનું નથી. એ આપણને એક જગ્યાએ તો તમે બતાડો કે જરાક આ સર્જક ઉછાછડો થયો, ક્યાંય ઉછાછડો થતો નથી, અને છતાં એક એક લીટીએ પ્રેમથી ઉભરાતી આ કૃતિ છે. બે જણા જે જે યાદો તાજી કરે છે એમાં દિવાકર વિશે પૂછે છે કરતાંય ધીરે ધીરે એને જાણવામાં રસ છે. એટલે કેમ કરીને વાત આવે, આ બાજુ ઉમાની વાત આવે છે, બંનેના સંતાનોની વાત આવે છે, અને કેટલા સરસ સંતાનો. પણ એક વાત જે હવે કેવી જ જોઈએ અને પછી વાત સંકેલવી જોઈએ એવી આ છે કે બે જણાને છેલ્લે છેલ્લે અથવા છેલ્લેથી થોડીક નજીક નજીક આવતા એમ કેવું એવું કેવું પડ્યું છે, એવું કેવું પડ્યું છે કે એકદમ આનંદની પડે બધું જ જાણે મળી ગયું હોય, આ બાજુ હોકીની રમત ચાલતી હોય, પોતાનો આવો સરસ હસબન્ડ હોય, આવા સરસ દીકરા દીકરી હોય, અને હોકીના રમત ઉપર કોઈક બીજું જ ઓછાયો, આપણે આને કચ્છીમાં અમે ઓછાયો કહીએ, ભૂત હોય ને, આવો એક ઓછાયો એને દેખાય, અને આ બાઈ પોતાની અત્યંત ખુશીની પળોમાંથી બીજી જ દુનિયામાં ઘરકાવ થઈ જાય. કાશ્મીર ફરવા ગયા હોય, બધું જ સરસ હોય, અને નિકેત કોક બીજા ચહેરાની શોધમાં સરકી પડે, આટલું જ આ લોકોએ બહુ બહુ તો માગ્યું હોય તો આટલું માગ્યું છે. અને જેનાથી એને ધરપત થઈ છે, હાશ થઈ છે, આપણો પ્રેમી આપણને ભૂલી જાય,
એવું આપણે ક્યારેય ન ઈચ્છીએ, પણ એ આપણને આવી રીતે યાદ રાખે, આવી રીતે યાદ રાખે, એવા કોઈ એક પણ આમ ગણિત બેસાડ્યા વગર જ્યારે એમણે એમ કીધું છે કે આવી આવી ક્ષણોએ તું અમને મને ડિસ્ટર્બ કરી ગયો છે કે કરી ગઈ છે, ત્યારે એક મિનિટ માટે એને ગમી ગયું છે બે જણાને સામસામે. ઓલો મારી ઊંમાં બોલે છે ત્યારે એકદમ લાગી આવે છે, કારણ કે માણસ છે ને, માણસ છે. અમાનવીય પાત્રો નથી બતાડવા, દિવ્ય પ્રેમીજનો એમ બતાડવા જ નથી. એક સેકન્ડ માટે લાગી પણ આવે મારી ઉમાએ મને કેવી કોફી બનાવતા શીખવાડી, એ તને જોવું છે એમ જ્યારે જરાક ઓલો બોલે છે ત્યારે મારી ઉમા નીચે અંડરલાઇન થઈ જાય છે એનાથી, કે મારી ઉમા એમ, હા મારી મારી આ મારી ખટકે છે ને, જરાક ખટકે છે તરત બહાર આવી જાય. માણસ છે ને આ બતાડું, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે, આ માણસ છે. અને પાછો ચરિત્ર બની જાય છે, એક સેકન્ડમાંથી પાત્રમાંથી ચરિત્ર બની જાય છે. આ ઘટના વધારે આપણને અગત્યની લાગે છે કે જરાવારમાં એ ભાવમાં ઓવરટેક થઈ જાય છે અને છેલ્લે બે જણાને, ચારુને વધારે મજા આવે છે, દિવાકર બિચારો, અરે નિકેત, બધા ઉગડી ગયા છે એકબીજામાં, સોરી. હા નિકેતને એમ છે કે હવે ચારુને લઈ જાઉં હું મારા ભેગી. બેયને એમ થાય છે, ઓલી કહે છે કે ઉમાને જરાક અહીંયા બોલાવી લે ને, મજા આવશે. કહીશું એકબીજાને કે શું આ લોકો, તો કે કાંઈ કેવું નહીં પડે. ઉમાને ક્યારેય કશું કેવું નથી પડ્યું, હા ઉમાને ક્યારેય કશું કેવું નથી. પત્નીઓ તમામે આ કૃતિ એટલા માટે વાંચવાની છે કે આ ઉમાની આરાધના આપણે બધાએ કરવાની છે, આ ઉમાની આરાધના કરવાની છે. તો તાકાત છે તમારા પતિની કે તમને પ્રેમમાં પ્રેમ ન કરે? તાકાત નથી, બિચારો લાચાર થઈ જશે તમારી પાસે પ્રેમ કરવા માટે, હા લાચાર થઈ જાય. પ્રેમ જીતી જવાતો હોય છે આવી રીતે. હા તમે વાંચો એવા રે અમે એવા, કૈલાશ અને નલિનીની વાત લખતા વિનોદભાઈ લખે છે, કૈલાશ નામતા નામ બોલતા ગડગડા થઈ જાય. પ્રેમ નલિનીને કરે છે, બીજા લગ્ન નલિની સાથે કર્યા છે, બે સંતાનો ત્રણ સંતાનો પણ નલિનીથી છે, છતાંય આ માણસ છેલ્લે એમ કહે છે ગડગડો થતા કૈલાશ પાસે ઝૂકી જાય છે, કારણ કૈલાશનો પ્રેમ એને ઝુકાવે છે. આ વાત અગત્યની છે. અહીંયા ઉમાનો પ્રેમ નિકેતને ઝુકાવે છે અને નિકેતને એમ થાય છે કે ચારુને લઈ જઈએ સાથે. એ જો લઈ ગયો હોત ને તો ઉમાએ કાંઈ ન કીધું હોત, બોલો, જેમ કૈલાસે કાંઈ ન કીધું. કૈલાસે જ પરણાવ્યો વિનોદ ભટ્ટને કે તમે નલિની ગમતી હોય તો પરણી જાઓ. હાલો હું વાત કરું છું, એણે વાત કરી અને પરણાવ્યો છે, આ વાત છે. તો છેલ્લે આ બે જણા એમાં ચારુને મજા આવી જાય છે જ્યારે એ કહે છે કે આખરે ઉમાને ઉમા પાસે મારું નામ આવ્યું, આખરે ઉમા પાસે મારું નામ આવ્યું. પણ દિવાકર એ અવઢવ લઈને જ જતો રહ્યો હોય છે, ત્યારે હવે જ્યારે જવાનું થાય છે ત્યારે એને એમ થાય છે કે મારી તો રાહ જોઈને ઉમા બેઠી છે, પણ ચારુ ચારુ પાછી એકલી થઈ જશે, ચારુ પાછી એકલી થઈ જશે, તું તારા છોકરાઓ પાસે જતી રહે એમ પણ એને સમજાવે છે. પણ ઓલી કહે છે કે એમ તો દિવાકર હતા ત્યારે પણ હું એકલી જ હતી, હા એમ તો દિવાકર હતા ત્યારે પણ હું એકલી જ હતી, હા અને છોકરાઓ વચ્ચે હોઉં તો પણ એકલી જ હોઉં, કારણ કે આમાં કોઈ ભાગ પડાવી શકે એમ છે જ નહીં. કેટલાક સંવેદનો આપણે જાતે જીવવાના હોય છે, એમાં કોઈ ભાગ પડાવી શકતું નથી હોતું, કોઈ એમાં હિસ્સેદારી તમારી ગમે એવું સ્વજન હોય તો પણ એ નથી અંદર કરી શકતું. અને છેલ્લે હવે આને ઉપડે છે આ મૂંઝારો, દરદ જે છુપાવે છે. આપણે બધા પોતપોતાના પ્રિયજનોથી આપણી પીડાઓ છુપાવીએ છીએ, કારણ કે આપણે એને પ્રેમ કરીએ છીએ અને આપણે એને પીડામાં નથી જવા માંગતા. એટલે મારી ઘરવાળી મને એમ કે તાવાળો મને કેમ ન કીધો, મારી માને હું નથી કહેતો, કારણ કે મારી માને મને અહીંયા માથામાં વાળ જરાક દોડો થાય એમાંય રોવા માંડે છે. ત્યાં મારા મને અહીંયા ડાયાબિટીસ કે સુગર કે ફલાણું નાનું મોટું કાંઈ થાય તો મારી માં તો અડધી થઈને મરી જાય, અડધી તો ત્યાં જ મરી જાય, એને મારે કહેવાનું જ ન હોય. પુરુષો તમામ આ બધું છુપાવે છે એટલે વહેલા ગુજરી જાય છે, બાઈઓ બધું જ કહે છે એટલે નથી ગુજરતી. આ બે વચ્ચેનો સાયકોલોજીકલ ફરક છે. હા બાઈઓ બધું કહી દે છે, પુરુષો કશું કહી નથી શકતા હોતા અથવા એને કહેવું નથી હોતું. હા એટલે પુરુષનો પ્રેમ જરાય ઓછો નથી હોતો, એને કહેવું નથી હોતું અને કહેતા આવડતું પણ નથી હોય. બધા કંઈ આવા રોમેન્ટિક કપલ ન હોય એને કહેતા ના આવડે,
એને કેતા ના આવડે. પણ મિત્રો, વડીલો, હાથ જોડીને બધાને કહું છું કે જેને કેતા ના આવડતું હોય એવાનો પ્રેમ જરાક તમે સમજશો ને તો ગોથા ખાવાનું, જિંદગીભર ગોથા ખાવાનું છૂટી જશે. હા, કેતા ના આવડે એને તમે વાંચતા શીખી જજો, તો તમારી આસપાસ આવું કોઈ પ્રિયજન આમ ભટકશે નહીં. હા, અને છેલ્લે હવે વાર્તા સંકેલું, વાર્તા માંડ માંડ સંકેલાશે. હૃદય અહીંયા અંદર કંઈક મૂંઝારો ઉપડ્યો છે, એને પણ ઉપડ્યો છે, તકલીફ વધી છે. નિકેત માંદો પડ્યો છે, ચારુ એને જવા દઈ શકે એવી સ્થિતિમાં નથી. ડોક્ટરે ટ્રાવેલિંગ કરવાની ના પાડી છે, અને એ જ મિનિટે, એ જ દિવસે એક ઘટના બને છે. અને એ ઘટનામાં બિચારા બે બીજા ગરીબ પાત્રો આ પ્રિયજનમાં છે. એક કામવાળી બાઈ, તદ્દન ગરીબમાં આવે એવા બે છે, અને એક માડી છોકરો જે આમ બિચારો પાણી છાટ્યા કરે છે, જે આપણને એમ દેખાતા એ નથી, આમ ખાલી સ્કેચિસ છે જરાક જરાક. હા, જુઓ, જે બતાડવું છે એ જ બતાડવું છે, બાકી કાંઈ બતાડવું નથી. આ વાત અગત્યની છે, કશું જ બીજું બતાડવું, આ જ બતાડવું છે. જુઓ, નહીં જુઓ તોય બતાડીશ, થાય કરી લ્યો. હા, થાય કરી લ્યો, આ વાત છે. એટલે એટલે એને તાર આવે છે, અને તાર તમે જો એ ચારુનો અર્થ જ મુગ્ધા થાય છે. એકદમ સુંદર ને મુગ્ધા એવી આ છોકરી જેવી છે, બે ચોટલા આગળ. એ તો ભૂલાઈ જ ગયું વાક્ય, તમે વિચાર તો કરો. હા, આ પ્રેમીજનોની અસર તો જુઓ, કે બે ચોટલા આગળ મેં એક દાદીને કહ્યું હતું, એમની એક દીકરી મસ્ત બે ચોટલા વાળીને ગયા વખતે આવેલી, મેં કીધું આ છોકરીને કાંઈ લઈ આવજો. હા, તમે આ બે ચોટલા વાળી છોકરી સામે હોય ને તો જરાક સારું લાગે. હા, સામે હોય તો જરાક સારું લાગે. આપણે આ પાત્રો સામે હોય તો કેટલું સારું, આ આપણી આસપાસ છે ને તોય સારું લાગે છે. એટલે ગુણંદભાઈને જે કહ્યું કે કેટલીક ચોપડીઓ તમારા ઘરમાં હોવી જોઈએ, વાંચો કે ના વાંચો. મેં કેટલી ચોપડીઓ અમારી ઘરવાળી ને મારી માં, મારી બેન, તમામ મને લગભગ ત્રાસવાદીની હદે ઘરમાં જુએ છે કે આ જ્યાં જાય ત્યાં ચોપડીઓ બોરીને લઈ આવે છે, જ્યાં જાય ત્યાં. પણ મને એને કેમ કહેવું કે આ ખાલી પડી હોય ને હું ક્યારેય નહીં વાંચું, તોય મને સારું લાગે છે. હા, તોય મને સારું લાગે છે, ક્યારેય નહીં વંચાય. મને ખબર છે હું એવો સારો વાચક છું જ નહીં, જરાય સારો નથી, જરાય સારો નથી. ખાલી મને એમ થાય કે આ ચોપડી મારા ઘરમાં હોય તો કેવું સારું, કોઈ ઘટમાં ગયે કે ઘેરું એ ઘરમાં હોય તો કેવું સારું. આમ સામે જોઈએ ખાલી, ભલે ન વાંચીએ. અને એ તાર આવે છે ને, ઓલી નાચી ઉઠે છે કે આહા, એ નિકેત ઉભો રે, તને હું એક વાત કહું. આમ ડાયલોગ આવી શક્યો હોત, નાટકમાં હોત તો આમ જ આવત. દોડતી દોડતી દાદરો ચડેલી, હા ચડેલી એક નાની છોકરી જેવી ચારું એ નિકેતને કહેતી હોત, નિકેત, હા, એકદમ રોમાંચિત થઈ જવાય એવા સમાચાર છે. એનો દીકરો સુકેતુ અને રેણુ, જેને એ સમજાવી સમજાવીને થાકી છે કે પરણો, તમે બે એકબીજાને પ્રેમ કરો છો, સમજાતું કેમ નથી? તમે બે એકબીજા માટે છો, આ તમને નથી સમજણ પડતી? પણ કેટલાક મા બાપો જેની દીકરીઓ કમાતી હોય છે, એ લોકો એને પરણવા દેતા જ નથી, કારણ કે એની આવક ઘરમાં આવે. હા, આ વાસ્તવિકતા છે આપણા સમાજની. એને ખબર છે કે હવે છોકરી પરણાવા જેવી થાય આપણને ખબર ન પડે, એની આંખ કહી દે બધું છૂપે છૂપે નહીં નયન પ્રણયના, આંખ કહી દે કે હવે આને પરણાવો બાપા, છાનું રે છપનું કંઈ થાય નહીં, થાય નહીં, અને પરણાવો. હવે આ પરણાવવાની થઈ છે, પણ ઘરમાં ધનજીભાઈ આવતા હોય તો આપણે ન પરણાવીએ, કે હજી પાંચ પગાર ભલે ને આવી જતા પછી પરણાવશું. આવાય મા બાપુ અમે જોયા છે. હા, એટલે મા બાપ તરીકે વટપડાવવાની જરાય જરૂર નથી. આપણે આજે જ સવારે મેં કહ્યું, મીઠા મધુ ને મીઠા મેહુલા રેલો તમામ માતાઓને લાગુ જ નથી પડતું. હા, બલકે માતાઓ માટે આ વાત, આ અહીંયા પહોંચવાનું છે એવી, એવું એક શિખર છે કે જો તારી જાતને માં કેવડાવવું છે તો થા આવી ભાઈ, તો તું માં કેવડાવીશ, બાકી જરાય નહીં. ગેટ આઉટ. હા, ગેટ આઉટ આમ કે છે. આપણે તો માં માં કરીને એના ગીતો વગાડ્યા કરીએ છીએ, નહીં, આપણે જો આવા થઈએ તો જ માં છીએ. એટલે આ માં એકદમ નાચી ઉઠે છે કે વાહ, મને જે ન મળ્યું એ મારા દીકરાને મળી રહ્યું છે. વાત આ છે, જે પ્રેમ એમને નથી મળ્યો એ પ્રેમ એમણે બીજા બધાને, જુઓ તો ખરા, જે આપણને ન મળ્યું હોય ને એ આપણે બીજા, મને ન મળ્યું તો સાલા તને તો ન જ મળવું જોઈએ, આપણે આમ ઈચ્છીએ. અને જ્યારે આ જે પોતાને નથી મળ્યું એ બીજા બધાને મળો, આ સાચો પ્રેમ છે. હા, એટલે પોતાના સંતાનોને એમણે એટલી બધી છૂટ આપી છે કે તમને જેને પરણવું હોય એને પરણો. અહીંયા મેં કપલના નામે લખી રાખ્યા હતા, પણ વાંચતો નથી, તમે વાંચી લેજો, સોચજો, જોડકા જોડો, કોની સાથે કોણ પરણ્યું, કોની સાથે કોણ પરણ્યું, કોની સાથે કોણ, આ જોડી લેજો.
પણ આ છેલ્લું જોડકું બાકી હોય છે, એ જોડકું જોડાય છે ને ઓલી ડોસી રાજી થઈ જાય છે. પાછી 16 વર્ષની છોકરી થઈ ગઈ હોય એવી રીતે જાણે એને નિકેત મળી ગયો હોય એવી રાજી થઈને દોડતી દોડતી આવીને એમ કે છે, નિકેત આખરે રેણુ અને સુકેતુ પરણી ગયા અને મારા આશીર્વાદ લેવા આવી રહ્યા છે આજે જ. એમ બોલતા બોલતા નાટક જેવું થાય છે, આજે જ માં છેલું જ ધીરે 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 ઓગળતા ઓગળતા ભારે થઈ જાય છે. ઓ આજે જ, હા, આના માટે આનંદના સમાચાર, આના માટે છે નિકેત માટે કે હાશ આખરે તું ઈચ્છતી એ થયું, હા બહુ સારું થયું. અને એ જ સેકન્ડથી જુઓ આને કહેવાય સાચો પ્રેમીજન, પોતાની જાતને ખસાવવાનો વિચાર કરે છે, તરત ત્યાંથી ખસીને બારી પર જતો રહે છે. આ નાટ્યાત્મકતા છે, હા આ નાટ્યાત્મક, તરત ત્યાંથી ખસવાનું શરૂ કરી દે છે. અરે ભાઈ જુઓ તે આ, હા એણે એક સેકન્ડમાં ખસવાનું શરૂ કરી દીધું. ઘરમાંથી એટ અ ટાઈમ નીકળી ન શકે એટલે પલંગ પાસેથી બારી પાસે જતો રહ્યો ખસવાનું. આપણે ખસતા જ નથી, ખસતા જ નથી, આપણે ખસીએ તો બીજાનો પ્રેમ એને દેખાય. એટલે પરમહંસ યોગાનંદે તો ત્યાં સુધી લખ્યું કે તમારા સ્વજનો જ્યારે તમારા જીવનમાંથી જતા રહે ત્યારે જ તમને બીજાના પ્રેમ દેખાય, બાકી તમને દેખાશે જ નહીં. મારી મા મને એટલો પ્રેમ કર્યા કરે કે તમારા બધાનો મને દેખાય કેવી રીતે, એમાં હું ઢંકાઈ જાઉં. એટલે એમણે એમ કહ્યું કે આટલા માટે આપણા સ્વજનો ગુજરી જતા હોય છે કે આપણે બીજાનો પ્રેમ જોઈ શકીએ. હા એટલે ગુજરી જાય તો એને વરદાન જ ગણજો, જરાય અભિશાપ ન ગણજો, કારણ કે બાકીનાનો પ્રેમ આપણે તો જ જોઈ શકશું. એટલે આ આ માણસ તરત ખસે છે અને ઓલી કહે છે કે નાના તને આ હાલતમાં હું જવા ના દઉં નિકેત, આ હાલતમાં તું જાય, ડોક્ટરે ના પાડી છે, ડોક્ટરે ના પાડી છે. ત્યારે નિકેત બહુ ઠંડકથી પૂછે છે કે તારો દીકરો અને નવી આવેલી આ રેણુ, હા એને તું કહીશ શું કે આ તારા ઘરમાં જે પુરુષ આ ડોસો બેઠો છે, આ ડોસો છે કોણ, હુ ઇઝ હી? આપણને આ પ્રશ્ન થાય ને, હુ ઇઝ હી? કેટલાયના સંદર્ભમાં આપણને આવા પ્રશ્નો થતા હોય કે આ છે કોણ. આજે જ મેં મામેરામાં છેલ્લે આવ્યું કે આ મામેરું પૂરવા આવ્યા એ બધાએ પૂછ્યું કે તમારા સગા શું થાય, આપણને આમાં જ રસ છે કે સગા શું થાય. અરે કાંઈ નથી થતા, તું તારું કર ને બાપ, કાંઈ નથી થતા, તને શું કામ કહું શું થાય, જા થઈ કર લે, નહીં કહું કે કૃષ્ણ મારા શું સગા થાય છે એ નહીં કહું, જા. હા એટલે આ નિકેત કહે છે કે તું તારા દીકરાને કહીશ શું કે આ કોણ છે, અને હવે 25 વર્ષ પછી તારે આ બધા પાના ઉઠલાવા છે. જુઓ આને કહેવાય પ્રેમ, હા કે મારી ચારું એના દીકરાની નજરમાં એક સેકન્ડ પણ ઝાંખી ન પડવી જોઈએ. એટલે આવી માંદી હાલતમાં નિકેત પોતાના બોરિયા બિસ્તરા બાંધી લે છે કે હાલો લીલા સંકેલો હવે, હા સઢને સગને સંકોરો રે, હા આ આ એ પણ અને તારો મેવાડ મીરા છોડશે રે, હા તારો મેવાડ, આ મેવાડ આનો માંડ માંડ મળેલો મેવાડ છે, માંડ માંડ મળ્યો છે 25 વર્ષની તપશ્ચર્યા બાદ મળેલા 5 દિવસ એક સેકન્ડમાં આ પ્રિયજન એને મૂકીને રવાનો થાય છે. અને જે ટ્રેનમાં સુકેતુ અને રેણુ આવે છે એ જ ટ્રેન એને મુંબઈ લઈ જાય છે, લઈ જવાની છે, લઈ જવાની કે છે, એમાં જ હું જઈશ. ઓલી કહે છે નહીં જવા દઉં, ઓલો કહે છે અહીંયા એકવાર હાવી થયો છે પુરુષ, તમે જુઓ અહીંયા એકવાર નિકેત હાવી થયો કે ના હું જઈશ જ. અને ચારુએ પણ સ્વીકાર્યું છે, બે જણા ટાંગામાં બેસીને રેલવે સ્ટેશન પહોંચ્યા છે. અહીંયા આ બીડી સિગારેટ બધું આવે છે, એટલે એવા એવા ભદ્ર પ્રેમીજનો છે કે જે સિગારેટ નથી પીતા, તમાકુ નથી પીતા, એવા ડાયા ડમરા પ્રેમીઓ નથી આ લોકો, એકબીજાને ખૂબ પ્રેમ કરવા વાળા છે. પણ છેલ્લે જતે જતે પણ ઓલી બાઈ જ પોતે કહે છે કે જરાક પી લે એમ, પી લે માં બીજા પણ ઘણા સંદર્ભો છે, પણ અહીંયા હા ઘણા સંદર્ભો છે. એટલે છેલ્લે આપણે આમ જેવું ઓલો લોહ કેરા મણિકામાં વજન છે ને જૂનું ઘર ખાલી કરતામાં, એવું જ વજન આપણે અહીંયા છેલ્લે અનુભવીએ છીએ કે જ્યારે નિકેત એને કહે છે કે તું આ બે જણા સાથે, ઓલી કહે છે તું જોજે હું મારા રેણ, હા આને સુકેતુ ને આને જોજે, ઓલો કહે છે કે તું હું તો જોઈશ એમ કહેતો નથી, પણ એમ કે તું હાથ ઊંચો ન કરતી બાઈ, હા તું હાથ ઊંચો ન કરતી. જો કેટલીક કે મારે આ કહેવાનું રહી ગયું, જ્યાં પ્રેમ છે ત્યાં સંભાળ આવે છે. પ્રેમનું બીજું મોટું નામ તે સંભાળ છે, મોટું નામ ટુ કેર ઇઝ ટુ લવ છે, ટુ કેર ઇઝ ટુ લવ.
હા, સામેવાળાની સંભાળ લેવી એનું નામ પ્રેમ છે. એટલે આ માણસ કેવી ઝીણી ઝીણી સંભાળ લે છે. હા, વાત એ છે કે એને જોવાને સમજવાવાળી બાઈ પણ છે, ઘણાની આસપાસ એવી નથી હોતી બિચારી. પણ હા, એમ ભાઈ હસ્યા. હા, પણ આ કહે છે કે હવે તું જાય છે, કેવું લાગે છે ચારુ? અને છેલ્લા વાક્યોની નજીક આપણે જઈએ છીએ. હા, તું જાય છે ને નિકેત, તું જાય છે ને, ત્યારે લાગે છે કે દિવાકર આજે બીજી વાર મૃત્યુ પામી રહ્યા છે. તું જાય છે ત્યારે લાગે છે કે દિવાકર, જો દિવાકર મરી રહ્યો છે, નિકેત નહીં, અંડરલાઈન અંડરલાઈન, દિવાકર બીજી વાર મૃત્યુ પામી રહ્યા છે એવું લાગે છે. અમે લોકો ભણાવીએ છીએ કે ગુજરાતી સાહિત્યમાં ભારતીય મૂલ્યો, હા, આમ જો ભણાવવું હોય તો તમે એનું ઉત્તમ ઉદાહરણ આપી શકો કે અહીંયા પ્રેમી ઉપર પતિની જીત છે. હા, ત્યાં ઓલી બાઈ પતિ પાસે પાછી આવી હતી દોડીને, આપણે રાજીના રેડ થઈ ગયા હતા. અહીંયા જાણે પતિ બીજી વાર મૃત્યુ પામી રહ્યો હોય એવી સંવેદનાઓ સાથે, ટ્રેનના ચિત્કાર સાથે, એવો જ ચિત્કાર આવતી જતી ટ્રેનની ચીસ આપણી અંદર પણ એક ચીસ ઊભી કરે છે. અને હાથમાં પડેલી પ્રિયજન હૈયા સુધી દબાઈ જાય છે, પડી જાય છે એમ તો કહીશ નહીં, હા, હૈયા સુધી દબાઈ જાય છે અને આપણે ચૂપ થઈ જઈએ છીએ. કશું જ બોલી શકતા નથી, કશું જ કહી શકતા નથી, કારણ કે પછી તો ના વાતો, પ્રેમમાં કશું કહી શકાતું હોતું નથી. અને કહેવાય છે ત્યાં સુધી બિચારો પ્રેમ બાલમંદિરમાં હોય છે. પ્રેમની ઉત્તમ અવસ્થા જ એ છે, બોલવા ટાણે હોઠ ખુલે ના નેણ તો રહે લાજી, આપણે તો એકબીજાના 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 સંગમાં રાજી રાજી. હા, આ આપણે એકબીજાના સંગમાં રાજી રાજી થવાની, અને એકબીજા વિના અધૂરા પણ ઝૂરી મરવાની પણ એક મજા, ઝૂરી મરવાની પણ જે મજા છે, આ તડપની સાથે આ કૃતિ ત્યાં શરૂ થાય છે. આ કૃતિ આપણી અંદર આપણા પ્રિયજનને લઈને શરૂ થાય છે, અને પછી શરૂ લખાય છે પોતપોતાના પ્રિયજનની કથા. હા, પોતપોતાના પ્રિયજનની કથા. તો મને જેવી આવડી એવી, મને જેવી ઉકલી એવી, મને જેવી સમજાણી તેવી આ પ્રિયજનની કાલી ઘેલી. નાના છોકરાને તો કેવું આવડે, તો એ ચપટી વગાડતા આવડે, એમાં એ ગીત ગાય કે બા મને ચપટી વગાડતા આવડી ગઈ, એમ ખોટે ખોટો વટ પડાવતા પ્રિયજનની વાત કરતા આવડી ગઈ, એમ તો કેમ કેવું. હા, ઘાસાને હું ભણાવવા માટે દર્શનાબેન પહેલા જ દિવસે FI માં દાખલ થયેલા ત્યારે એમણે એમ કહ્યું હતું કે આ કવિતા મને જરાય આવડતી નથી, હા, છતાંય હું ભણાવીશ. એવી ભણાવી હતી કે આપણને એમ થાય કે આ આના સિવાય હોય શું, આના સિવાય હોય શું આ કવિતામાં. અને આજે અમે ભણાવીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે કાંઈ ભણાવી જ નહોતી, અને હું શું ભણાવું, જેને બેન ન ભણાવી શકે એને હું શું ભણાવું. એટલે ન અન્યતેની કથા એમણે અધૂરી મૂકી હતી, પ્રિયજનની કથા પણ હું અહીંયા અધૂરી મૂકું છું. પ્રેમ અધૂરો રહે, અધૂરપની જ એક મધુરપ છે, અને આ મધુરપને અંદર મમડાવ્યા કરીએ એવી અંદરની ગૂંગળામણને શબ્દોમાં જેટલું કહી શકાયું એટલું કહેવાની મથામણ કર્યા પછી મારી વાતને આમ કરીને હું અહીંયા સંકેલું છું. આપ સૌ પ્રિયજનના પ્રેમીજનોની વચ્ચે પ્રિયજનની મારી નાની મોટી વાતો તમારી સમક્ષ કરવાની રજા આ રાજકોટ નાગરિક સહકારી બેંક, હવે યાદ કરવું પડશે કે આ બધું પણ છે, આ બેંક છે, આપણે એમાં બેઠા છીએ, આ બુકટોક છે, એમાં બધા આ લોકો છે. હમણાં બધું પૂરું થશે, હમણાં બપોરે જ્યારે મામેરું પૂરું કર્યું પછી બધા જમવા બેઠા હતા અને બધા જ મને આગ્રહ કરી રહ્યા હતા કે જમો 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 જમો, મામેરું પૂરું કર્યા પછી જમી કઈ રીતે શકાય. એ મૂંઝવણ હતી મારી, પ્રિયજન પૂરી કર્યા પછી પણ આ જ મૂંઝવણ છે મારી કે જમી કઈ રીતે શકાશે. એ મૂંઝવણ સાથે મારી વાત સંખેલી. પ્રિયજન, અદ્ભુત પ્રણય કથા અને એટલું જ અદ્ભુત અનુભૂતિ કરાવતું
રમજાનભાઈ નું આ વક્તવ્ય ફરીથી જોરદાર તાળીઓથી વધાવીએ રમજાનભાઈને. સામાન્યત પ્રેમકથાઓમાં પ્રેમમાંથી મળતી પીડા કે વેદનાની જ કથા હોય છે, પણ અહીંયા નથી કોઈ છળ કપટ કે નથી ઈર્ષા કે રાગદ્વેષ કે જેમ કીધું એમ કે નથી કોઈ પાત્રોને એવો દુર્ગુણ સ્પર્શી ગયો હોય કે આ જ એક વિશેષ કથા છે કે જે સંપૂર્ણતામાંથી જન્મ લે છે. અને વિનય સંતાણીએ આ પ્રિયજનમાં માનવીના એવા અભિગમને પ્રસ્તુત કર્યો છે કે જેમાં સંઘર્ષ માત્ર અપૂર્ણતા કે અસંતોષમાં જ નથી, પરંતુ ક્યારેક પૂર્ણતામાં પણ એ સંઘર્ષ થતો હોય છે. આ એની વાર્તા છે, ખૂબ સરસ. અને હું જ્યારે વાંચતો ત્યારે મને આ વાર્તા નવલકથા ઉપરથી જે બે ચાર લાઇન્સ ફૂરી એવું લાગે છે કે કદાચ ચારુ અને નિકેત બંનેના એંગલથી જે મારા મનમાં આવી કદાચ રજૂ કરું આપની સમક્ષ કે છૂટા પડવાનું કારણ હતું છે ને રહેશે, ને તે છતાં એક ગમતું શક પણ હતું છે ને રહેશે. એકબીજાને મળતા મળતા વર્ષો વીતી ગયા, બચપણથી લઈને ઘડપણ હતું છે ને રહેશે. ને કહે છે કે ચારુ, તને જોઈ છે હંમેશા મેં ઈચ્છ્યું જ્યારે જ્યારે, મારી આંખમાં એક દર્પણ હતું છે ને રહેશે. અને છેલ્લે ચારુના એંગલથી કહીએ તો કહે છે કે ભલે તને મળ્યો નથી, એટલે કે મેળવ્યો નથી, ચારુ કહે છે કે ભલે તને મળ્યો નથી, ફરક કશો પડતો નથી, તારા પ્રત્યે સમર્પણ હતું છે ને રહેશે. છૂટા પડવાનું કારણ હતું છે ને રહેશે, ને તે છતાં એક ગમતું શક પણ હતું છે અને રહેશે. એટલે જ્યારે આ પ્રિયજનમાંથી વિદાય લઈએ છીએ ત્યારે કોઈએ ખૂબ અદ્ભુત વાત કરી છે કે પ્રિયજનની વ્યાખ્યા શું હોઈ શકે, તો કે પ્રિયજન કોને કહેવાય, તો કે જે જ્યારે આવે ત્યારે હરખની હેલી લઈને આવે અને જાય ત્યારે ઝીણા દર્દનું પોટલું મૂકતો જાય એને પ્રિયજન કહેવાય. તો જ્યારે આ નવલકથા આજના મણકામાં આપણે પૂરી કરવા જઈ રહ્યા છે કે જે હરખની હેલી લઈને આપણા બધા વચ્ચે આવી હતી અને આજે પૂરું થાય છે ત્યારે એક ઝીણા દર્દનું પોટલું આપણા બધાની અંદર મૂકતું જાય છે, આવી આ પ્રિયજન નવલકથા. તો આ સાથે 63મા મણકાનો અંત કરતા હું બેંક વતી ડિરેક્ટર શ્રી કાર્તિકેયભાઈ પારેખ તથા આજના ગેસ્ટ તરીકે પધારેલા વેસ્ટ ઝોનના ડીસીપી શ્રી ભાર્ગવભાઈ પંડ્યા અને શ્રોતાગણમાંથી શ્રી ઉદયભાઈ બુદ્ધદેવ આપ સૌને આમંત્રણ આપું કે આપ સૌ સ્ટેજ પર આવો અને આજના વક્તા ડૉક્ટર રમજાનભાઈ હસણિયાનું અભિવાદન કરો. શબ્દે શબ્દે સંવેદનાઓનું મોજું લઈને આવતી આ નવલકથા પ્રવીણ પ્રકાશનના માધ્યમથી 20% ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે, તેમનો લાભ લઈએ અને છૂટા પડતા પહેલાં અલ્પાહાર લઈ અને પછી જ છૂટા પડશું અને ફરી મળીશું આવતા અંકમાં. ત્યાં સુધી કહેવા માગું કે ગુજરતો જાયેગી હૈ જિંદગી, કિસી ના કિસી સુરતે હાલ મેં, પર દુઆ હૈ કે બીતે હમ સબકી જિંદગી ઓર બહેતર નયે ઇસ સાલ મેં. અસ્તુ, આભાર, શુભરાત્રી, ફરી મળીશું.